82માં સર્વ પાપોનો નાશ કરનારું વ્યપોહન સ્તોત્ર, સઘળી સંપત્તિઓને દેનારું પવિત્ર વ્યપોહન સ્તોત્ર અમે તમને કહું છું, તે તમે શ્રવણ કરો. આ વ્યપોહન સ્તોત્ર બધા જ પાપોનો નાશ કરનારું છે. સનત કુમારે આ સ્તોત્ર નંદીને મુખેથી શ્રવણ કર્યું હતું. સનત કુમારે વ્યાસ ભગવાને કહ્યું, વ્યાસજી પાસેથી આ સ્તોત્ર મેં અત્યંત આદરથી શ્રવણ કર્યું હતું, તે તમને કહું છું. પરમ પવિત્ર પ્રભુ સદાશિવ ત્રિગુણોથી રહિત છે એવા નિર્મળ બધા જ કાર્યોમાં યશ મેળવનારા યશસ્વીને નમસ્કાર. દુષ્ટનો નાશ કરનારા દુષ્ટાંતક ભવ પરમાત્મા, પંચમુખ, 10 હસ્ત અને 15 નેત્ર વાળા પરમાત્માને નમસ્કાર. શુદ્ધ સ્ફટિક જેવી ક્રાંતિ વાળા, સર્વ આભરણોથી વિભૂષિત, સર્વજ્ઞ, સર્વત્ર ગતિ કરનારા, શાંત, સર્વના ઉપલા ભાગમાં રહેલા, પદ્માસન ધારણ કરેલા, ઉમા સહિત બિરાજમાન એવા સૌમ, સૌના ઈચ્છે તેઓ અમારા પાપોનો વિનાશ શીઘ્ર કરો. સદ્દોજાત અઘોર પુરુષ ઈશાન વામદેવ ભગવાને 5 બ્રહ્મરૂપ બ્રહ્મમૂર્તિ પાપોનો શીઘ્ર નાશ કરો. અનંત સગળી વિદ્યાઓના ઈશ, જ્ઞાનરૂપ, સર્વજ્ઞ, સર્વ અભિષ્ટ વસ્તુ આપનાર, સર્વ સમર્થ આત્મ સ્વરૂપના ધ્યાનમાં એકાગ્ર શંકર ભગવાન મુજ પાતકનો વિનાશ કરો. સર્વવ્યાપ્ત સુર ને અસુરના સ્વામી, જગતના ઈશ, ગણોથી પૂજિત શિવના ધ્યાનથી યુક્ત સદાશિવ મારા પાપનો નાશ કરો. કલ્યાણકારી બધા જ દેવોમાં શ્રેષ્ઠ અત્યંત પૂજ્ય હોવાના પોતાના કલ્યાણ સ્વરૂપના ધ્યાનમાં પરાયણ, સર્વત્ર ગમન કરનારા, અભિષ્ટ ફળ આપનાર, શાંત સ્વરૂપ વાળા પરમાત્મા મારા પાતકોનો નાશ કરો. જ્ઞાનરૂપ એકાક્ષી શિવાની પૂજામાં ધ્યાનમાં મગ્ન પરમાત્મા ઈશ મારા પાપોનો નાશ કરો. પવિત્ર ભક્તિનો બોધ દેનારા બ્રહ્માજી, વિષ્ણુ અને મહેશ રૂપ ત્રિમૂર્તિ શિવાના ધ્યાનમાં એકાગ્ર ભગવાન ઈશ મારા પાપોનો નાશ કરો. શ્રીકંઠ શ્રીપતિ શિવ ધ્યાનમાં મગ્ન શિવ તત્વરૂપ શંકર ભગવાન મારા પાતકોનો નાશ કરો. મોરપીછના રંગ જેવા કંઠવાળા ઐશ્વર્યાદિ સદયુગો સદગુણો યુક્ત ચિતાની ભસ્મને ધારણ કરનારા સદાશિવ મારા પાપ પ્રભુ મારા પાપનો નાશ કરો. ત્રિલોકથી વંદિત વિદ્યુત સમાન રૂપવાળા ચૈતન્ય સ્વરૂપિણી એક પર્ણા દેવીના જ્યેષ્ઠ બહેન, એક પાટલા નામના નાના બહેન રૂપા દાક્ષાયણી ગૌરી મહાદેવી સૌમ્ય અગ્રજા, એક પર્ણા હેમવતી ગૌરી વરદા અપર્ણા વરદા વરદાન દેવામાં તત્પર ઉમા, અસુરોનો સંહાર કરનારા કૌશિકી કપરદીની એટલે જટાજૂટને ધારણ કરનારા ખટવાંગ ધારિણી વૃક્ષોના પાન સમાન હસ્તના કોમળ અગ્રભાગવાળા છે યા શંકર ભગવાનના પૂજનની માટે કુમળા બિલ્વ ફળને હસ્તમાં અગ્રભાગમાં ધારણ કરનારા નેગમે એટલે કાર્તિક સ્વામીનો એક અનુચર આદિ 4 દિવ્ય પુત્રોથી વિટળાયેલા મેનાના પુત્રી કમળમાંથી ઉત્પન્ન થયેલા કમળ સમાન લોચનવાળા અંબાના શોકનો નાશ કરનારા નંદીના માતારૂપ સ્વભાવવતીના સખી શાંત સ્વરૂપ પંચચૂડને વરદાન દેનારા બધા જ ભૂતોના સર્જન માટે અવિનાશી એવા પ્રકૃતિ ભાવને પામેલા મહત એટલે વગેરે 23 તત્વોથી વિસ્તૃત પામેલા તથા તે તત્વોને પ્રકાશિત કરનારા લક્ષ્મી વગેરે શક્તિઓથી નિત્ય વંદન કરાયેલા નંદીના પુત્રી મનોન્મની મહાદેવી માયાવિની મંડન પ્રિયા તથા જે માયાથી અચરાચર વિશ્વ વ્યાપી છે તે મહાદેવી શોભિની યોગીઓના હૃદયમાં નિત્ય નિવાસ કરીને રહેલા મોહિની દેવી એક હોવા છતાં અસંખ્ય સ્વરૂપે પાસતા કમળ સમાન લોચનવાળા દેવો થકી પરમ ભક્તિપૂર્વક હંમેશા સ્તુતિ કરાતા બ્રહ્માજી શ્રી વિષ્ણુ ઇન્દ્ર ગણો યમ ને કુબેરથી
નિત્ય સ્તુતિ કરાયેલા તેમના માતારૂપ બધા જ ઉપદ્રવોનો નાશ કરનારા, ભક્તોના દુઃખોનો નાશ કરનારા, ઐશ્વર્યશાલીની સંસારના બંધનથી મુક્ત કરનારા, ભક્તોને અનાયાસે ભક્તિ તથા મુક્તિ આપનારા એવા સાક્ષાત મહાદેવે મારા પાતકોનો શીઘ્ર નાશ કરો. બધા ગણોના ઈશ તથા શિવના મોહમાંથી પ્રાદુર્ભાવ પામેલા તેમજ શંકરનું પૂજન કરવામાં મગ્ન ચંડ મારા પાપનો નાશ કરો. નારાયણ સહિત ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, સિદ્ધ, યક્ષ, ગંધર્વ ભૂતોને ઉત્પન્ન કરનારા ઋષિઓ, ઉર્વગો અને બ્રહ્માજીની સ્તુતિ કરાયેલા સર્વત્ર ગતિ કરનારા, સૌના નેત્રરૂપ, સર્વસંહારક, સર્વના ઈશ એવા શંકર, જેમાં શંકર જેવા સમર્થ મૃત ગણોના જામાતા, સઘળા ભૂતોના મહેશ્વર, હળ માર્ગે એટલે ચાસમાંથી ઉત્પન્ન થયેલા અને સલંકાયનના પુત્ર અંતઃપુરમાં રહેલા ત્રિલોક્યના સ્વામી, બધા જ પ્રાણીઓને હંમેશા પૂજિત નંદી મારા પાપનો વિનાશ કરો. જાણે કે બીજા મહેશ્વર હોય એવા મહા તેજસ્વી ને વિશાળ કાયાવાળા તથા શંકરની પૂજામાં પ્રીતિવાળા કલ્યાણકારી નંદી મારા પાપોનો નાશ કરો. મેરુ પર્વત, મંદાર પર્વત તથા કૈલાસ તટના પર્વત ભાગોનું ભેદન કરનારા ઐરાવત આદિ દિવ્ય દિગ્વજોથી પૂજિત ગજાનન મારું રક્ષણ કરો. સપ્ત પાતાળ રૂપ પગવાળા, સપ્ત દ્વીપો રૂપ સાથળવાળા, સપ્ત સમુદ્ર રૂપ અંકુશવાળા તથા બધા તીર્થોના ઉદર રૂપ, નભરૂપ શરીરવાળા, દિશારૂપ બાહોવાળા, સોમ, સૂર્ય તથા અગ્નિરૂપ નેત્રવાળા, મહાવૃક્ષ રૂપ અસુરનો વધ કરનારા, બ્રહ્મ વિદ્યારૂપ મહા ઉત્કંઠાવાળા કલ્યાણકારી સદાશિવ મારા પાપોનો નાશ કરો. ગ્રહપાસ અને યોગપાસથી યુક્ત અને હૃદયરૂપી કમળ સ્તંભમાં વૃત્તિઓનો નિરોધ કરીને રહેલા નાગેન્દ્રોમાં મુખ્ય વાસુકી સેંકડો ગણોથી આવૃત છે તેને તેઓ શિવજીના ધ્યાનમાં મગ્ન છે તે મારા પાપોનો નાશ કરો. ભસ્મલેપન શરીરવાળા, પિંગલ નેત્રોવાળા, શિવજીના અર્ચનમાં લીન ભૃંગી નામના શિવજીના ગણ મારા પાપોનો નાશ કરો. ચાર સ્વરૂપોથી બધા જ અસુરોનો નિત્ય વધ કરનારા, દેવતાઓના સેનાપતિ, મયુરના વાહનવાળા, સેનાઓના અગ્રણ્ય શક્તિને ધારણ કરનારા સ્કંદ એટલે કાર્તિકેય મારા પાતકોનો નાશ કરો. સર્વ ભવ પશુપતિ, ઉગ્ર રુદ્ર, ઈશાન, ભીમ અને મહાદેવ શિવજીના અષ્ટ સ્વરૂપો શંકરની પૂજામાં હંમેશા મગ્ન રહે છે. પરમેષ્ઠી ભગવાન શંકરની અષ્ટ મૂર્તિઓ મારા પાપનો નાશ કરો. મહાદેવજી, શિવજી, રુદ્ર, શંકર, નીલ, લોહિત, ઈશાન, વિજય, ભીમ, દેવ, ભવોદ્ભવ તથા કપાલીશ રુદ્રના અંશથી ઉત્પન્ન થયેલા શિવજીના પ્રણામથી સંપન્ન અગિયાર રુદ્ર મારા પાપોનો નાશ કરો. વિકર્તન, વિવસ્વાન, માર્કંડ, ભાસ્કર, રવિ, લોક પ્રકાશક, લોક સાક્ષી, ત્રિવિક્રમ, આદિત્ય, સૂર્ય, અંશુમાન તથા દિવાકર બાર આદિત્ય મારા પાતકોનો નાશ કરો. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને આત્મા શિવના અષ્ટદેહ મારા પાપ અને મારા ભયનો વિનાશ કરો. શિવજીના ધ્યાનમાં પરાયણ ઇન્દ્ર, યમ, અગ્નિ, ઈશાન, સોમ, વાયુ, વરુણ, નિરુત્તિ, અગ્નિ પિતામહ, બ્રહ્માજી અને શ્રી વિષ્ણુ આ દસ દિગ્પાલો મેં મન અને કર્મ વડે કરેલા પાપોનો નાશ કરો. નભ, સ્વાન, સ્પર્શન, વાયુ, અનિલ, પ્રાણ, પ્રાણેશ, જીવેશ, મારુત અને મરુત શિવજીના અર્ચનમાં નિમગ્ન રહેલા વાયુઓ મારા પાપનો નાશ કરો. ખેચરી, આ વસુ, ચારી, બ્રહ્મેશ, બ્રહ્મ, બ્રહ્મધી, સુષેણ, શાશ્વત, પુષ્ટ, સુપુષ્ટ, મહાબલ, શંભુની પૂજાથી અત્યંત ભાવિત આચરણો મારા અંતઃકરણની કલુષતાને કરેલા બધા જ પાપોનો નાશ કરે. મંત્રજ્ઞ, મંત્રવિદ, પ્રાણ, મંત્રરાજ, સિદ્ધ પૂજિત, સિદ્ધ સમાન, પરમ સિદ્ધ, સિદ્ધિ આપનાર, શિવ પૂજક, સર્વ સિદ્ધો મારા પાપનો નાશ કરો. Thank you.
यक्ष यक्षेज जंबक दनज मणिभद्रक पूर्ण भद्रेश्वर माली शिशि कुंतली अने नरेंद्र आ यक्षो मारा पाप नो नाश करो। अनंत कुलिक वासुकी तर्कसक कट्टो करकोटक महापद्मा संखपाल महाबल वगैरह शिवजी ना देह ने विभूषित करनारा शिवजी ना प्रणाम थी संबला महासर्पो मारा सगड़ा पापो ने स्थावर तथा जंगम विष्णु नाश करो। विनाग्य किन्नर सूरसेन प्रमर्दन अतिशय सप्रयोगी अने गीतज्ञ आ किन्नरो शिवजी ने प्रणाम करीने विशुद्ध थयेला छे, तेओ मारा पापनो विनाश करो। विद्याधर विद्युत विबुद्ध अनेक प्रकारनी विद्याओना जानकारो मा श्रेष्ठ विबुद्ध श्रीमान અને કૃતજ્ઞ મહા યશસ્વીને શિવજીના ધ્યાનમાં પરાયણ સર્વ વિદ્યાધરો મહાદેવની કૃપાથી મારા ઘોર ભયંકર પાપોનો વિનાશ કરો। વામદેવ મહાજંગ કારનેમી મહાબળ સુગ્રીવ મર્દક પિંગળ દેવમર્દન પ્રહલાદ અનુહાદ સંહાદ બાલસ્ક જંબ કુંભ કાર્તિવીર્ય કૃતજન્ય કૃતજય મહાદેવ જીની ભક્તિ કરનારા પુણ્યશાળી અસુરો મારો ભય તથા મારામાં રહેલ ભયંકર અસુર ભાવનો વિનાશ કરો। ગુરુત્માન ખગતિ પક્ષીરાજ નાગમર્દન નાગશત્રુ હિરણ રણ્યાંગ વૈનતે પ્રભંજન નાગ અસી વિષયનાશ અને વિષ્ણુ વાહન અનેક પ્રકારના આભરણ આભરણોથી યુક્ત સુવર્ણના જેવી ક્રાંતિવાળા અને વિષ્ણુના વાહન રૂપા ગરુડ મારા પાપોનો વિનાશ કરો। અગસ્ત વશિષ્ઠ અંગીરા ભૃગુ કાશ્યપ નારદ દધીચી ચવન ઉપમન્યુ અને શિવજીની ભક્તિ તથા તેમની પૂજા કરનારા બીજા ઋષિઓ મારા પાપનો નાશ કરો। શિવજીના ધ્યાનમાં પરાયણ રહેનારા પિતૃઓ પિતામાં પ્રપિતામાં અગ્નિસ્વાતા બહિષ્ર અને મા મહામત વગેરે મારો ભય અને મારા પાપનો નાશ કરો। લક્ષ્મી ધરણી ગાયત્રી સરસ્વતી દુર્ગા ઉષાર સચી દેવો થી પૂજિતા જ્યેષ્ઠા માતાઓ દેવતાઓની ગણોની અને બધા જ પ્રાણીઓની જે જે ગણમાતાઓ જ્યાં જ્યાં હોય તે સર્વ માતાઓ દેવોના દેવ શંકર ભગવાનની કૃપાથી મારા બધા જ પાપોનો નાશ કરો। ઉર્વશી મેનકા રંભા રતી તિલોત્તમા સુમુખી દુર્મુખી કામુખી કામવર્ધની તથા સર્વ લોકોમાં રહેલી બીજી દિવ્ય અપ્સરાઓ તથા અન્ય ભક્તિભાવપૂર્વક શિવજી સમક્ષ તાંડવ નૃત્ય કરતી શિવજીના અર્ચનમાં પ્રીતિવાળી અન્ય દેવીઓ મારા પાપનો નાશ કરો। સૂર્ય સોમ બુધ મંગળ બુધ બૃહસ્પતિ સૂર્ય બૃહસ્પતિ શુક્ર શનિશ્વર રાહુ અને કેતુ શિવજીનું પૂજન કરનારા ગ્રહો ઘોર ગ્રહ પીડા અને મેં કરેલા પાપનો વિનાશ કરો। મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ અને મીન શિવજીની પૂજામાં પરાયણ રહેનારા પારસ્યો ભગવાન પરમેષ્ઠિ સદાશિવની કૃપાથી મારો ભય અને મેં કરેલા પાપનો નાશ કરો। અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ આદ્રા પુનર્વસુ પુષ્પ આશ્લેષા આશ્લેષા મધા મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્તચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વા સાઢા ઉત્તરા સાઢા શ્રવણ ધનિષ્ઠા સતભિષા પૂર્વા ભદ્રપદ ઉત્તરા ભદ્રપદ અને રેવતી આ દેવીઓ મારા પાપનો નિરંતર વિનાશ કરતી રહો। જવર કુંભોદર શંકુ કર્ણ પંડાકર્ણ પ્રભા પ્રભાત મહાભૂત પ્રતસર્ન શેનજીત અને શિવદૂત શિવની પ્રતિમા પ્રીતિમાં વૃદ્ધિ કરનારા કરોડો પ્રથમ ગણો અને ભૂત ગણોની માતાઓ મહાદેવની કૃપાથી મને થતો ભય તથા મેં કરેલા પાપનો નાશ કરું।
ગંગા જળ સમાન પવિત્ર એટલે દર્શન કરવાથી જ પાપોનો નાશ કરનાર કંદ પુષ્પ અને હિન્દુ સમાન ધવલ કુંભ પુષ્પ અને કુંદેન્દુથી વિભૂષિત વડવા નળનો શત્રુ સાગરના મુખનું ભેદન કરનાર ચતુર્પાદ યુક્ત ક્ષીરસાગર જેવા શ્વેત વર્ણવાળો રુદ્રના ગણેશ્વરો સાથે રુદ્રલોકમાં નિત્ય નિવાસ કરનારા વિશ્વને જગતનો પિતા જગતને ધારણ કરનારા વૃષેન્દ્ર નંદી વગેરેથી નિત્ય વીટળાયેલો માતાઓ દ્વારા દક્ષિણા યજ્ઞનો ધ્વંસ કરનાર અને શિવજીની પૂજામાં નિત્ય પ્રીતિ વાળો એવો વૃષભ મારા પાપનો નાશ કરો. શિવજીના ભક્ત અને રુદ્રલોકમાં વસવાટ કરનાર જગતના માતા નિત્ય આનંદ આપનારા ગંગા માતા મારા પાપનો નાશ કરો. શિવલોકમાં નિવાસ કરનાર ભદ્ર ચરણ વાળા અને ગાયોના માતા મહાભાગ્યશાળી મહાદેવી મારા પાપનો વિનાશ કરો. સગળા પાપોનો નાશ કરનારા બધી રીતે કલ્યાણ કરનારી રુદ્રની પૂજામાં સદા તત્પર રહેનારી સુરભિ મારા પાપનો નાશ કરો. સુશીલ ને શીલ સંપન્ન કલ્યાણકારી ગાય શિવ દ્વારા ચિંતિત કરાયેલ છે, હંમેશા શિવલોકમાં નિવાસ કરે છે, તે મારા પાપનો નાશ કરો. વેદો અને શાસ્ત્રોના અર્થ તત્વને જાણનારા બધા જ કાર્યનું કુશળતાપૂર્વક ચિંતન કરનારા સર્વ ગુણયુક્ત સર્વ દેવેશ્વરોના આત્માથી ઉત્પન્ન થયેલ ચેષ્ટ સર્વતા અધિપતિ શૌચ શ્રી વિષ્ણુના દેહરૂપ આર્ય સેનાપતિ સાક્ષાત પરમાત્મા દક્ષના યજ્ઞનો ધ્વંસ કરનારા ઐરાવતાથી પર થયેલ કાળા વાંકડિયા વાળો કૃષ્ણ વર્ણને રક્ત નેત્ર વાળો શશી તથા સર્પના આભૂષણથી વિભૂષિત ભૂત પ્રેત પિશાચ તથા કુષ્માંડોથી આવૃત શિવજીના પૂજનમાં પ્રીતિ વાળો કાળ ભૈરવ મારા પાપનો નાશ કરો. બ્રાહ્મિણી મહેશી કૌમારી વૈષ્ણવી વારાહી મહેન્દ્રી ચામુંડા અગ્નિય એ બધા જ માતાઓ અને સર્વ લોકોથી પૂજાયેલ અજ્ઞ યોગિનીઓ પ્રસન્ન થઈને મારા પાપનો નાશ કરો. બધા જ ગણોના પરમાત્મા ઉપેન્દ્ર શિવા સેનાની ઇન્દ્ર યમાતિ દેવોના અંગોનું રક્ષણ કરનારા પગના અંગૂઠાથી યમના અંગૂઠાના ચુરે ચુરા કરનારા પગના નેત્ર ફોડનારા વહીનના હાથોને હરનારા પુષાના દાંતોને તોડનારા દક્ષના શિરનું છેદન કરનારા શંકરની પૂજા કરવામાં પ્રીતિ ધરાવનારા ત્રિલોકની વંદન કરાયેલા ધર્મરૂપ વૃષભના વાહનવાળા લોકમાતાઓના રક્ષણહાર દક્ષિણાગ્નિ ગાય પત્ય અને આવાહનીય એ ત્રિયગ્નિ રૂપ નેત્રવાળા ત્રિલોકને નિર્ભયતા આપનાર પોતે બધા જ આયુધોને ધારણ કરનારા હજારો બાહુઓ વાળા સર્વત્ર સર્વજ્ઞ પોતાના વિશાળ બાહુઓના સુર ધારણ કરનારા રુદ્રપુત્ર હોય રૌદ્ર હિમ કંદ પુષ્પ તથા ઇન્દ્ર એટલે યમ ચંદ્રમા જેવી ક્રાંતિવાળા મહા તેજસ્વી વીરભદ્ર મારા પાપોનો નાશ કરો. જ્યેષ્ઠા વરિષ્ઠા વરદાન આપનારા સર્વ પ્રકારના શ્રેષ્ઠ આભૂષણોથી વિભૂષિત એવા જગતના માતા મહાલક્ષ્મીજી મારા પાપોનો વિનાશ કરો. શિવજીની પૂજામાં નિત્ય નિમગ્ન રહેનારા પવિત્ર રુદ્રગણોથી વિટળાયેલા અત્યંત મોહ પેદા કરનારા મહાભાગ્યવાન મહામાયા મારા પાપોનો નાશ કરો. બધી જ અભિષ્ટ ચીજો દેનાર સર્વત્ર ગમન કરનારા સર્વ ગુણો તથા લક્ષણોથી યુક્ત લક્ષ્મીજી મારા પાપોનો નાશ કરો. સિંહ પર બિરાજેલા મહાદેવી પાર્વતીજીના અવિનાશી પુત્રી શ્રી વિષ્ણુની નિંદ્રારૂપ તથા દેવતાઓની પૂજા કરાયેલા મહામાયા વૈષ્ણવી મહિષાસુરનું મર્દન કરનારા શિવજીના અર્ચનમાં પ્રીતિવાળા અને ત્રિનેત્રવાળા કલ્યાણકારી દુર્ગા દેવી મારા પાપોનો નાશ કરો. બ્રહ્માંડને ધારણ કરનારા સગળા લોકથી પૂજિત સત્ય એટલે પ્રત્યક્ષ અને મનમાં રહેલા સદગુણો મને પેદા થયેલા ભયનો વિનાશ કરો. ભૂત પ્રેત પિશાચ કુષ્માંડ ગણના નાયક તથા કુષ્માંડો મારા પાપનો નાશ કરો. આમ શંકર ભગવાનની સ્તુતિ કરીને પછી સર્વ પૂજાની સમાપ્તિ કરવી અને ભૂમિ પર શીશ નમાવીને દેવતાઓને પ્રણામ કરવા. જે મનુષ્ય પ્રત્યેક માસે આ લિંગ પૂજન વ્રત કરે છે તથા દિવ્ય વ્યોપોહન
સ્તોત્રનો પાઠ કરે છે યા શ્રવણ કરે છે તે સગળા પાપોનો નાશ કરીને રુદ્રલોકમાં જાય છે અને માન પામે છે। કન્યાને મેળવવાની ઈચ્છા ધરાવનાર મનુષ્યને કન્યા મળે છે। વિજયની ઈચ્છાવાળાને વિજય પ્રાપ્ત થાય છે। ધનની ઈચ્છાવાળાને ધન અને પુત્ર મેળવવાની ઈચ્છાવાળાને ઘણા જ પુત્રો પ્રાપ્ત થાય છે। વિદ્યા મેળવવાની ઈચ્છાવાળાને વિદ્યા અને ભોગની ઈચ્છાવાળાને ભોગ પ્રાપ્ત થાય છે। આ સ્તોત્રનું શ્રવણ કર્યા બાદ મનુષ્ય જે જે ઈચ્છાઓ કરે છે તે બધી પૂરી થાય છે અને તે દેવોની પ્રીતિ મેળવે છે। જે મનુષ્યને ઉપદેશીને આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે તેનું અકાળ મૃત્યુ થતું નથી। તેને વાત પિત્ત દિજનિત રોગો થતા નથી ને તે મનુષ્ય સર્પાદિના ભયથી મુક્ત થાય છે। તીર્થોમાં સ્નાન અને વ્રત યજ્ઞ અને દાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તેના કરતા કોટી કોટી ગણું ફળ આ સ્તોત્રનો પાઠ કરવાથી મળે છે। ગાયનો બ્રાહ્મણનો વીર પુરુષનો શરણે આવેલાનો માતાનો પિતાનો તથા મિત્રનો વધ કરનારો વિશ્વાસઘાત કરનાર તથા અનેક મા પાપોથી યુક્ત કૃતજ્ઞ અને દુષ્ટ મનુષ્ય દ્વારા આ સ્તોત્રનો પાઠ કરવાથી સગળા પાપોથી મુક્ત થાય છે અને તે શિવલોકને પામે છે। ઇતિ શ્રી શિવલિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં સર્વ પાપોનો નાશ કરનારું વ્યપહન સ્તોત્ર નામનો 82મો અધ્યાય સંપૂર્ણ। અધ્યાય 82મો શિવના વ્રતોનું વર્ણન। ઋષિઓ બોલ્યા, એ સુત આપે અમને વ્યપોહન સ્તોત્ર શ્રવણ કરાવ્યું, તે અમે આદરથી સાંભળ્યું। હવે લિંગદાનનો પ્રસંગ આવ્યો છે, તેથી તેની સાથે કરવાના વ્રત હોય તે પણ આપ અમને કહેવાની કૃપા કરો। સુજી બોલ્યા, એ શ્રેષ્ઠ મુનિઓ, તમે પવિત્ર વ્રતો વિશે પૂછો છો માટે તે વિશે કહીશ। નંદીએ પૂર્વે વ્રતો મહાજ્ઞાની સનતકુમારને કહેલા હતા। તેમણે વ્યાસજીને કહ્યા હતા અને તેમની પાસેથી મેં શ્રવણ કરેલા તે વ્રતો હવે હું તમને કહું છું। દરેક મહિનાના સુદને વદ પક્ષની અષ્ટમી અને 14 વર્ષ પર્યંત શંકર ભગવાનની પૂજા કરીને જે માનવી નકત વ્રત કરે છે એટલે દિવસે નહીં પણ રાત્રે માત્ર એક જ વાર જમે છે તેને બધા જ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે અને તે શ્રેષ્ઠ ગતિને પામે છે। બધા પર્વોમાં એટલે અમાસ અને પૂનમે પૃથ્વીને ભોજનનું પાત્ર બનાવીને રાત્રે એક વાર જમે છે તેને એક અહોરાત્રમાં 3 ગણું ફળ મળે છે। દરેક મહિનાના 2 પક્ષોની પ્રતિપદાને પાંચમે જે મનુષ્ય શિર દ્વારા વ્રત કરે છે એટલે માત્ર દૂધ પીને જ અનશન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। કૃષ્ણ પક્ષની અષ્ટમીથી 14 સુધી જે મનુષ્ય શંકરની પૂજા કરે છે રાત્રે જ ભોજન કરે છે તે બધી જ જાતના ભોગોને મેળવીને બ્રહ્મલોકમાં જાય છે। ક્રોધને જીતીને બ્રહ્મચર્યનું પાલન કરીને શિવજીના ધ્યાનમાં પરાયણ રહીને પૂનમે તથા અમાવસ્યાના દિવસે એ જે મનુષ્ય 1 વર્ષ પર્યંત કેવળ રાત્રે જ ભોજન કરે છે અને વર્ષાંતે વ્રત પૂરું થયા પછી બ્રાહ્મણને વિધિસર ભોજન કરાવે છે તે શિવલોકને પ્રાપ્ત કરે છે। અનશન કરવા કરતા ભિક્ષાવૃત્તિ શ્રેષ્ઠ છે। ભિક્ષા કરતા અયાચક રીતે અણેલું અન્ન ક્ષેત્ર છે। યાચના નહીં કરેલ એવા અયાચિત અન્ન કરતા દિવસમાં માત્ર 1 જ વાર રાત્રે ભોજન કરવું ઉત્તમ છે। તેથી નક્ત વ્રત રાત્રે ભોજન કરવું, દેવો પહેલા પ્રહરમાં ભોજન કરે છે, મધ્યાહ્ને મુનિઓ ઋષિ મુનિઓ અપરાહ્ન કાળે પિતૃઓ અને સંધ્યા કાળે ગુહકો આદિ ભોજન કરે છે। એટલા માટે સર્વકાળના ભોજન કરતા નક્ત ભોજન શ્રેષ્ઠ છે। અવિષ્ટ ભોજન સ્નાન સત્ય અલ્પાહાર અગ્નિહોત્ર ને પૃથ્વી પર શયન એટલા નિયમો નક્ત ભોજન કરનારે આચરણ કરવું।
ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે, બધા જ પાપોથી મુક્ત થવાય તે માટે દર મહિને શંકર ભગવાનનું શ્રેષ્ઠ વ્રત કરવાનો નિયમ હવે કહું છું. પૂનમે પૂરા થતા મહિનાની આખરે પોષ માસમાં મહાદેવજીને ઘી વગેરેથી સ્નાન કરાવીને વિધિસર પૂજા કરવી. યવ અન્ન યા ઘી દૂધ સાથે પાતનું નૈવેદ્ય અર્પવું. સત્યવાદી બનવું, ગુસ્સો નહીં કરવો, આખો દિવસ વિધિસર શિવજીની પૂજા કરવીને ઘઉં તથા ચોખાની વાનગીઓનું ઘી દૂધ સાથે દિવસમાં કેવળ એક જ વાર રાત્રે ભોજન કરવું. કૃષ્ણ પક્ષની પ્રતિપદાની મહિનો ગણીને પૂનમે પૂરો થાય તે રીતે વ્રત કરવું. વદ ને શુદ્ધ પક્ષની બંને અષ્ટમીઓના દિવસે ઉપવાસ કરવો. ભૂમિ પર પથારી કરીને શયન કરવું. બ્રાહ્મણને દૂધપાક અને ઘી યુક્ત પદાર્થોનું ભોજન કરાવવું અને શાંતિ યુક્ત સૂક્તનો પાઠ કરવો. દેવાદિદેવ શંકર ભગવાનને નિમિત્તે કપેલા ગાયનું અને વૃષભનું દાન કરવું. આ મુજબ વ્રત કરનારને અગ્નિલોકની પ્રાપ્તિ થાય છે, ત્યાં તે ઘણા ભોગો ભોગવીને અંતે મુક્તિ મેળવે છે. માઘ મહિનામાં દરરોજ ભવ ભાવ ભગવાનનું વિધિસર પૂજન કરવું. જીતેન્દ્રિય રહેવું અને ઘી વાળી ખીચડીનું સાંજે ભોજન કરવું. વદ ને શુદ્ધ પક્ષની ચૌદસે ઉપવાસ કરવો. પૂનમને દિવસે રુદ્રને ધૃતક કંબલ અને કૃષ્ણ વર્ણની ગાય તથા વૃષભનું દાન કરવું અને શંકરની પૂજા કરવી. યથાશક્તિ બ્રાહ્મણને ભોજન કરાવવું. આ મુજબ પૂજા કરનાર મનુષ્યને ધર્મલોકની પ્રાપ્તિ થાય છે અને યમની સાથે આનંદ કરે છે. ફાલ્ગુન મહિનામાં ઘી તથા દૂધમાં રાંધેલો સામો રાત્રે ખાવો. ક્રોધાર ક્રોધ રહિત અને જીતેન્દ્રિય થવું. બેઉ પક્ષની ચૌદસ અને અષ્ટમીને દિવસે ઉપવાસ કરવો. પૂનમને દિવસે મહાદેવજીને વિધિસર સ્નાન કરાવીને અને પૂજા તેમની પૂજા કરવી. સુલપાણી શંકર ભગવાનને નિમિત્તે લાલ રંગની ગાય તથા વૃષભનું દાન કરવું. બ્રાહ્મણોને જમાડવા સદાશિવ પરમાત્માની આજ્ઞા પરમાત્માની પ્રાર્થના કરવી. આ મુજબ નક્ત વ્રત કરનાર મનુષ્ય ચંદ્રમાના સાયુજ્યને પામે છે તેમાં શંકા નથી. ચૈત્ર મહિનામાં પણ રુદ્રદેવનું પૂજન કરીને નક્ત ભોજન કરવું. ઘી દૂધ સહિત આનંદપૂર્વક ભાત ખાવો એ પુણી શ્રેષ્ઠ. ગાયની કોઢમાં રાત્રે ભૂમિ પર શયન કરવું. શંકર ભગવાનનું સ્મરણ કરવું. પૂનમને દિવસે શિવજીને સ્નાન કરાવીને પૂજા કરવી અને શિવજીને નિમિત્તે સફેદ રંગની ગાય તથા બળદનું દાન કરવું. બ્રાહ્મણોને ભોજન કરાવવું. આમ કરવાથી નિવૃત્તિનું સ્થાન પ્રાપ્ત થાય છે. વૈશાખ માસમાં નક્ત ભોજન કરવું. પૂનમે સદાશિવ ભગવાનને પંચ ગાય તથા ઘી વગેરેથી સ્નાન કરાવીને પૂજા કરવીને શ્વેત ગૌ તથા વૃષભનું દાન કરવું. આ વ્રત કરનાર મનુષ્યને અશ્વમેઘનું ફળ પ્રાપ્ત થાય છે. જેઠ મહિનામાં ઉમાપતિ મહેશ્વરનું શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કરીને નક્ત ભોજન કરવું. રાતા ચોખાનો ભાત મધ અને ઘી સાથે મેળવવો. રાત્રે વિરાસને બેસીને ગૌ સેવા કરવી. પૂર્ણિમાને દિવસે શંકર ભગવાનની પૂજા કરવી. શિવજી ભગવાનની દૂધમાં રાંધેલા પાતનું નૈવેદ્ય અર્પણ કરવું. યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવવું. ધૂર્મ વર્ણના ગૌ વૃષભનું જોડું દાન કરવું. આ પ્રમાણે નક્ત વ્રત કરનાર મનુષ્ય વાયુ લોકમાં માન પામે છે. આષાઢ માસમાં પણ ઉપર પ્રમાણે જ ભગવાન શંકર ભગવાનની પૂજા કરવી. ઘી ખાંડ દૂધ સાથે સાથવાનું નક્ત ભોજન કરાવવું. પૂનમે શંકર ભગવાનને દ્રુત સ્નાન કરાવીને વિધિસર પૂજા કરવી. ક્ષત્રિય અને વેદમાં પારંગત એવા વિદ્વાન બ્રાહ્મણોને ભોજન કરાવવું. ગૌરવ વર્ણના ગાય વૃષભ દાનમાં આપવા. શ્રાવણ મહિનામાં શંકર ભગવાનનું પૂજન કરીને સાઠી ચોખાના ભાતનું નક્ત ભોજન કરાવવું. પૂનમે ઘી વગેરેથી મહાદેવજીને સ્નાન કરાવીને વિધિસર પૂજા કરવી. વિદ્વાન બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું. જેના આગળના પગ સફેદ હોય તેવા ચિત્રવર્ણ ગાયને વૃક્ષભનું દાન કરવું. આમ નક્ત વ્રત કરનાર મનુષ્યને વાયુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. વળી તે વાયુ સમાન સર્વત્ર ગમન કરનારો થાય છે. ભાદ્રપદ માસમાં મહેશ્વર ભગવાનની પૂજા કરવી ને એક ટંક ભોજન કરવું. બ્રાહ્મણોને જમાડવા દિવસે ઝાડના મૂળ પાસે આશ્રય કરવો. પૂર્ણિમાને દિવસે શંકર ભગવાનની પૂજા કરવી. નીલ વર્ણની ગાય અને વૃષભનું મંત્ર વૃષભ
નીલવર્ણની ગાય અને બળદનું ભક્તિ સાથે વિવિધિસર દાન કરવું. આમ નક્ત વ્રત કરનાર મનુષ્ય યમ યક્ષ લોકને પામીને યમ યક્ષ રાજ કુબેર થાય છે. અશ્વિન મહિનાની પૂનમે શંકર ભગવાનને ઘીથી અનુલેપન કરીને સ્નાન કરાવવું. દરરોજ નિયમ મુજબ તેમની પૂજા કરતા રહીને નક્ત ભોજન એટલે રાત્રે એકટક ભોજન કરવું. શિવજીના ભક્ત બ્રાહ્મણોને પૂનમને દિને જગા જમાડવા. ઊંચેને પોળી છાતી વાળો નીલવર્ણનો બળદ અને ગાયનું દાન કરવું. આ મહિનામાં નક્ત વ્રત કરવાથી ઈશાન લોકની પ્રાપ્તિ થાય છે. કાર્તિક મહિનામાં હરરોજ શંકર ભગવાનની પૂજા કરવી અને દૂધ સહિત ભાતનું નક્ત ભોજન કરવું. પૂનમને દિને શંકર ભગવાનને સ્નાન કરાવીને વિધિસર તેમની પૂજા કરવીને તેને ચરુનું નૈવેદ્ય અર્પણ કરવું. યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવવું. કપિલ વર્ણનો બળદ અને ગાય દાનમાં આપવા. આ મુજબ નક્ત ભોજન કરનાર મનુષ્ય સૂર્યનારાયણનું સાહિત્ય મળે છે. માર્ગશીર્ષ માસમાં પણ મહાદેવજીની રોજ પૂજા કરીને ઘી અને દૂધ સાથે જવના અન્નનું નક્ત ભોજન કરવું. પૂર્ણિમા એ ઉપર કહેલા વિધાન પ્રમાણે શંકર ભગવાનનું પૂજન કરીને વેદના પારંગત ગરીબ બ્રાહ્મણોને ભોજન કરાવવું. પાંડુર વર્ણના બળદ અને ગાયનું વિધિસર દાન કરવું. આ મહિનામાં નક્ત વ્રત કરનાર મનુષ્ય શિવલોકને મળે છે. ત્યાં શિવજી અને ઉમાદેવી સાથે આનંદ કરે છે. નક્ત વ્રત કરનાર મનુષ્ય સત્ય અહિંસા સ્તે એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય ક્ષમા દયા અને વ્રતનું પાલન, ત્રણ વાર સ્નાન અગ્નિહોત્ર અને ભૂમિ પર સુવું, બંને પક્ષની 14 તથા અષ્ટમીને દિવસે એ અનશન કરવું. એ ઋષિવર્યો આ મુજબ પ્રત્યેક મહિને કરવાનું શિવજીનું વ્રત મેં તમને કહ્યું. આખું વર્ષ આ વ્રત કરવું યા બીજા કોઈ પણ મહિનાની કે તિથિના ક્રમે એટલે દરેક માસની 2 અષ્ટમીએ 14 તથા પૂર્ણિમાએ કરવું. આ વ્રત કરનાર મનુષ્ય જ્ઞાનયુક્ત યોગ અને યોગ એટલે કે જ્ઞાન સ્વરૂપ મહાદેવજીનું જ્ઞાન મેળવી શંકર ભગવાનનું સાયુજ્ય પામે છે. ઇતિ શ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં શિવના વ્રતોનું વર્ણન નામનો 83મો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 84મોમાં મહેશ્વર વ્રત. સુજી બોલ્યા, એ મુનિ શ્રેષ્ઠો, સ્ત્રી અને પુરુષ આદિ સઘળા પ્રાણીઓના હિત માટે સાક્ષાત શંકર ભગવાને કહેલું ઉમા મહેશ્વરનું વ્રત તમને કહું છું. પૂનમ, આઠમ, 14 અને અમાવસ્યાના દિવસોએ અવિશ્યાન જમીને 1 વર્ષ સુધી નક્ત વ્રત કરવું ને તે વખત દરમિયાન સદાશિવ ભગવાનની અને ઉમાની સુવર્ણ યા રૂપાની મૂર્તિઓનું પૂજન કરવું. એ દિવસોએ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. આ પ્રમાણે 1 વર્ષ પર્યંત વ્રત કર્યા બાદ જ્યારે વ્રત સમાપ્ત થાય ત્યારે શિવજી અને ઉમાની મૂર્તિની રથમાં સ્થાપીને તેમના પર છત્ર ધરવું, તેમને ચામર ઢોળવા અને તે પ્રમાણે ભવ્યતાથી રથને શિવાલય તરફ ખેંચી લઈ જવું. 2 મૂર્તિઓને રથમાંથી ઉતારીને સન્માનપૂર્વક શિવાલયમાં લઈ જવીને મંદિરમાં તે સ્થાપીને પોતે કરેલું વ્રત શિવજીને અર્પવું. એ પ્રભો, અત્રે નંદીને સનતકુમાર વચ્ચે સંવાદ ચાલતો આવતો હોવાથી એ પ્રભોનું બંધો સંબોધન સનતકુમાર વિશે સમજવું. આ મુજબ વ્રત કરનાર પુરુષ કે સ્ત્રી શિવ પાર્વતીના સાયુજ્યને પામે છે. અષ્ટમીએ ને 14 ઉપવાસ અને જ્યેષ્ઠી બ્રહ્મચર્ય પાળીને ઉમા મહેશ્વરનું વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રી કે કન્યા કે વિધવાએ ઉમા મહેશ્વરની સોનાની કે ચાંદીની મૂર્તિઓનું દરરોજ પૂજન કરવું. દિવસ દરમિયાન ઉપવાસ કરવો અને નક્ત ભોજન કરવું. દરેક મહિનામાં આવતી બંને અષ્ટમી અને 2/14 અખંડ ઉપવાસ કરવો. આ પ્રમાણે 1 વર્ષ પર્યંત આ વ્રત કરવું. વર્ષની આખરે વ્રત સમાપ્ત થયા બાદ ઉમા મહેશ્વરની મૂર્તિઓની વિધિસર રથમાં સ્થાપીને ઠાઠમારથી વાજતે ગાજતે શિવાલયમાં લઈ જઈને તેમનું પૂજન કરવું. પછી પોતે કરેલું વ્રત ઉમા મહેશ્વરને અર્પવું. ત્યારબાદ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું. આ વ્રત કરનાર સ્ત્રી ભવાની અને આનંદનો અનુભવ કરે છે. જે સ્ત્રી માત્ર 14 દિવસે યા
આ પ્રમાણે એક વર્ષ સુધી વ્રત કરીને ઉમા મહેશ્વરની મૂર્તિઓ શિવાલયમાં સ્થાપીને પોતાની તેમને પોતાના વ્રત અર્પણ કરે છે અને બ્રહ્મ ભોજન કરાવે છે, તે ભવાની જોડે આનંદ કરે છે. ઉમા મહેશ્વરનું વ્રત કરનાર નારીએ એક વર્ષ પર્યંત એક વર્ષ પ્રત્યેક અમાવસ્યાએ ઉપવાસ કરવો, જીતેન્દ્રિય રહેવું, શંકર ભગવાનને સ્નાન કરાવવું તથા સુવર્ણ જેવી ક્રાંતિઓ વાળા એક સહસ્ત્ર કમળથી ભક્તિભાવે તેમનું પૂજન કરવું. એક વર્ષ પૂરું થયે મહેશ્વરને વિધિસર ત્રિશુળ અર્પવું, બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા આપવી, સ્ત્રીએ ઈચ્છા કે અનિચ્છાએ કરેલા ગર્ભપાત વગેરેના પાપો ત્રિશુળનું દાન દેવાથી નાશ પામે છે. હે મુનિશ્રેષ્ઠો, આ વ્રત કરવાથી સ્ત્રી અને પુરુષ ઉમા મહેશ્વરનું સાહિત્ય પામે છે. પ્રમાદરહિત થઈને પૂનમ યા અમાવસ્યાના દિવસે આ વ્રત કરનાર પુરુષ યા સ્ત્રી ઉપયુક્ત ફળને પામે છે. હે ઋષિઓ, પતિની આજ્ઞાથી જ સ્ત્રીઓ જપ વ્રત તપ વગેરે કરી શકે, પતિની આજ્ઞા વિના સ્ત્રીઓ તે કરી શકે નહીં, એવું શાસ્ત્રનું વિધાન છે. વર્ષાંતે સ્ત્રીઓએ વ્રતનું ફળ ઉમાની મૂર્તિને અર્પવું. આ મુજબ વ્રત કરનાર સ્ત્રી ભવાની સાથે સાયુજ્ય તથા તેમના અભેદ સ્વરૂપને પામે છે. વાત સાચી છે, સર્વથા સત્ય છે. અહિંસા, ક્ષમા, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરવાની સાથે જે સ્ત્રી કાર્તિક મહિનાના નક્ત ભોજન કરે છે અને શંકર ભગવાનને એક વાર વજન જેટલા કાળા તલ અને દ્રુત તથા ગોળ સહિત ભાતનું નૈવેદ્ય અર્પે છે તથા યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવે છે અને આઠમ તથા ચૌદશને દિને ઉપવાસ કરે છે, તે સ્ત્રી ભવાની સાથે આનંદ કરીને તેમની સાથે અભેદ ભાવને પામે છે. બધા જ વ્રતોનું આચરણ કરવામાં સત્ય, ક્ષમા, દયા, દાન, શૌચને ઇન્દ્રિયોના સંયમ આદિ નિયમોનું પાલન કરવું જોઈએ, એવો સામાન્ય ધર્મ છે. હવે દરેક મહિને રુદ્રનું પૂજન કરવાનો વિધિ તમને સંક્ષિપ્તમાં કહું છું. માર્ગ શિક્ષ મહિનાની પૂનમની પ્રારંભ કરીને કાર્તિક માસ પર્યંત ક્રમ મુજબ કરવાનું આ પવિત્ર વ્રત નંદીએ સનતકુમારને કહ્યું છે. આ વ્રત માર્ગ શિક્ષ મહિનાની પૂનમથી શરૂ કરવું અને પ્રત્યેક પૂર્ણિમાએ દર મહિને કરતા રહીને સર્વ આખરે કાર્તિક પૂનમે સમાપ્ત કરવું. બધા જ અંગોથી પરિપૂર્ણ એવા હર્ષ્ટપુષ્ટ સુંદર વૃષને સુપેરે અલંકૃત કરીને આ માર્ગ શિક્ષ મહિનાની પૂનમે સદાશિવને અર્પણ કરવું. આ વ્રત કરનાર સ્ત્રી ભવાની સાથે સાયુજ્ય પામીને આનંદ કરે છે. પોષ મહિનામાં મહેશ્વરની વિધિસર પૂજા કરીને તેમની ત્રિશુળ અર્પણાર ભવાની જોડે સાયુજ્ય પામે છે. માઘ મહિનામાં બધા જ સાધનો અને લક્ષણોથી યુક્ત રથ બનાવીને મહેશ્વરની પૂજા કરીને તેમને અર્પવો, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું. આ વ્રત કરનાર મહાભાગ્યશાળી સ્ત્રી ઉમાદેવી જોડે આનંદ મેળવે છે. ફાલ્ગુન માસમાં સુવર્ણ રજત યા તાંબુ એવો ધાતુઓમાંથી ઉમા મહેશ્વરની મૂર્તિ કરાવીને તેની પ્રતિષ્ઠા કરીને વિધિસર તેની પૂજા કરવી અને ત્યારબાદ શિવાલયમાં તેનું સ્થાપન કરવું, એ પ્રમાણે વ્રત કરનાર સ્ત્રી મહાદેવી ઉમાના અભેદ સ્વરૂપને પામે છે તેમાં શંકા નથી. ચૈત્ર મહિનામાં શંકર સ્કંદ તથા દેવી પાર્વતીની તાંબુ આદિ ધાતુની મૂર્તિ બનાવીને વિધિસર પૂજન કરવું, એ મૂર્તિનું શંકર ભગવાનના નિમિત્તે બ્રાહ્મણને દાન આપવું, કુબેરના ધામ સમાન એક ભવ્ય શિવાલય રૂપામાંથી બનાવવું, તેમાં ગણેશ્વરોથી વિટળાયેલા ઉમા મહેશ્વરની વિધિ સહિત સ્થાપના કરવી. વૈશાખ મહિનામાં કરાતું વ્રત કૈલાસ વ્રત કહેવાય છે. તે કરનાર મનુષ્ય કૈલાસ ધામને પામ્યા પછી ભવાનીનું સાયુજ્ય પામે છે. જ્યેષ્ઠ મહિનામાં ઉમાપતિ મહાદેવજીના લિંગની મૂર્તિ કરાવવી, લિંગની આજુબાજુ બ્રહ્માજી અને શ્રી વિષ્ણુ તથા મધ્યમાં બંને હસ્ત જોડીને ભવ ઉભેલા હોય અને તેમની પાસે હંસ તથા વારા બેઠેલા હોય તેવી તાંબાની મૂર્તિ બનાવડાવીને તેનું વિધિસર પૂજન કરીને બ્રાહ્મણો સાથે શિવાલયમાં જઈને તેની સ્થાપના કરવી. શિવજીના નિમિત્તે કલ્યાણ થવા માટે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું. આ વ્રત કરાવનાર નારી ઉમા મહેશ્વરનું સાહિત્ય પામે છે. અડાસ અષાઢ મહિનામાં ઈંટોના ચણતર વાળું ગૃહ નિર્માણ પદ્ધતિસર તથા બધા જ વૈભવયુક્ત સુંદર ઘર બનાવડાવવું.
બધી જાતના અનાજ, ગોળ, ઘી, તેલ વગેરે પ્રાથમિક આવશ્યકતાની તમામ ઉપયોગી ચીજ વસ્તુઓ તેમાં ગોઠવીને તેને સુશોભિત કરવું, ઘર વપરાશ માટે કાંડણી સાંભેલું રાખવું, ભોજનને સુવાને માટે તથા બધા જ સાધનો ઘરમાં વસાવવા, ઘરને બધી તરફથી વસ્ત્ર આચ્છાદિત કરવું, ઘરમાં ચંદરવો બાંધવો, સેવા માટે દાસ દાસીઓ રાખવા, ગૃહમાં એટલે શિવાલયમાં ઉમાપતિ શંકરને સ્થાપીને ઘી વગેરેથી સ્નાન કરાવવું તથા તેમની પૂજા કરવી, 1000 બ્રાહ્મણોને ભોજન કરાવવું, વિદ્યાને વિનયપૂર્વક વેદમાં પારંગત અને બ્રહ્મચારી બ્રાહ્મણનું વિધિસર તથા ભક્તિભાવે પૂજન કરવું ને તેને પૂજારી કરાવવું, ગાય બળદની જોડ, 1 જોડ, 1 ખેતર અને આજીવન ઘરમાં રહી શકે તેવી 1 સુંદર કન્યા ગાન વાદન વગેરે કરવાની એ ગૃહને આપવી અર્પવી. આ વ્રત કરનાર સ્ત્રી મેરુ પર્વત જેવી જેવા વિશાળ ને વિવિધ પ્રકારના દિવ્ય યાનોમાં બેસીને ગોલોકને પામે છે. એ સ્ત્રી બધા જ કલ્પોમાં ભવાની જેવી અવિનાશી થઈને ભગવતી ભવાનીનું સાહિત્ય પામે છે. શ્રાવણ મહિનામાં તેવું જ 1 સુંદર ઘર શિવજીને અર્પણ કરવું, ઘરમાં ચંદરવો બાંધવો, બધી ધાતુઓમાંથી બનાવેલ 1 વિચિત્ર ધ્વજ ઘર પર ફરકાવવો, શંકર ભગવાનને તલ અર્પવા, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન આપવું અને તેમને દક્ષિણા દેવી. આ વ્રત કરનાર સ્ત્રીને અગાઉ જણાવેલું પુષ્કળ ફળ મળે છે. ભદ્રપદ માસમાં પૂર્વે જણાવ્યા પ્રમાણેનું ઘર શંકરને અર્પણ કરવાની સાથે પહાડ જેવો ચોખાનો ઢગલો કરી શંકરને અર્પો, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા દેવી. આ વ્રત કરનાર સ્ત્રી સૂર્યનારાયણના કિરણો જેવા ક્રાંતિમાન ભવાની સાથે વર્ષ પામે છે. અશ્વિન માસમાં પણ તેવું જ શિવગૃહ બનાવીને શિવજીને અર્પવું, તેમાં વિવિધ પ્રકારના અનાજ રાખવા, એ ઘરની બધી જાતના રત્નોથી સુશોભિત કરવું, તેના પર 4 શિબિર બનાવીને સર્વ ધાતુઓ યુક્ત એવા કળશ શિવાલયના શિખર પર ગોઠવવા, ઘરમાં ચંદરવો પણ બાંધો, તેમાં મોટું છત્ર શિવાલયમાં રાખવું, જુદી જુદી જાતના સુગંધીદાર ધૂપ અને પુષ્પ વગેરેથી તેને સૌરભ યુક્ત ને સુશોભિત કરવું ને શિવાલયમાં નૃત્ય ગાન કરાવવા, વીણા શંખ વગાડવા, વેદઘોષ કરવા, મંગલ સ્તુતિના ગાન કરવા, એ શિવાલયના ત્રિલોકના આધારરૂપ મેરુ પર્વતનું ચિત્ર કરવું, તેમાં 8 મહાધ્વજ પણ ચિત્રવા, વળી તેમાં સુંદર ફૂલોના ઉદ્યાન બનાવવા અને મેરુ પર્વતના શિખર પર મધ્ય ધાતુમાંથી નિર્માણ કરેલા લિંગ શિવલિંગનું સ્થાપન કરવું, જમણી બાજુ બ્રહ્માજી, ડાબી તરફ દેવાદિદેવ, નારાયણ અને ઇન્દ્ર વગેરે લોકપાલોનું સ્થાપન કરવું, શ્રદ્ધા ભક્તિથી શંકર ભગવાનનું વિધિસર પૂજન કરવું, મહાદેવજીના જમણા હાથમાં દેવોએ પૂજેલું ત્રિશુળ આપવું, ડાબા હાથમાં પાસ આપવો, શ્રી વિષ્ણુ ભગવાનના 4 હસ્તોમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરાવવા, પિતામાં બ્રહ્માજીના હસ્તમાં અક્ષ સૂત્ર એટલે જપ માળા ને કમંડ ધારણ કરાવવા, ઇન્દ્રના હસ્તમાં વજ્ર અને અગ્નિના હસ્તમાં શક્તિ નામે શસ્ત્ર આપવું, યમને દંડ, નિરુતને કડક, વરુણને અદ્ભુત તથા ભયંકર એવો નાગ નામે મહાપાશ, વાયુને યષ્ટિ, કુબેરને લોકાદર આપેલી ગદા તથા ઈશાનને ટંખ એમ ક્રમશ આયુધો ધારણ કરાવવા, ભગવાન શંકરની મહાપૂજા કરવી, દૂધમાં રાંધેલા ભાતનું નૈવેદ્ય અર્પણ કરવું, તેની સાથે અન્ય દેવોનું પણ યથાશક્તિ પૂજન કરવું, પછી બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું, આ મહામેરુ વ્રત કરીને મહાદેવજીને અર્પણ કરવું. આ વ્રત કરનાર નારી મહામેરુને પ્રાપ્ત થઈને મહાદેવી ઉમાના સાયુજ્યને પામી ચિરકાળ સુધી તેની સાથે નિવાસ કરે છે. એ જ પ્રમાણે કાર્તિક મહિનામાં પણ જે સ્ત્રી મહેશ્વર અને ઉમાદેવીને સુવર્ણ વગેરેના આવરણોથી વિભૂષિત કરીને તેમની વિધિસર સ્થાપના કરે છે અને તેની સમક્ષ કન્યાદાન કરનાર નારાયણ ભગવાનને સર્વ અલંકારોથી શણગારીને તથા હસ્તમાસ્ત્રો કરી લઈને પિતામાં બ્રહ્માજી અગ્નિમાં આહુતિ આપતા હોય ને લોકપાલો તથા સિદ્ધો તેમને વીંટળાઈને રહેલા હોય તે રીતે સ્થાપે છે.
તેમની પૂજા કરીને રુદ્રાલયમાં શંકર ભગવાનને ભક્તિપૂર્વક વ્રત અર્પે છે અને તે ભક્તિ ભવાનીના દેહને પ્રાપ્ત કરીને ભવાની સાથે સુખાનુભૂતિ કરે છે. એ મુનિશ્રેષ્ઠો માર્ગશીર્ષ મહિનાની પ્રારંભ કરીને કાર્તિક માસ પર્યંત દર મહિને કરવાનું આ નક્ત વ્રત નર નારી સર્વના હિત માટે મેં તમને શ્રવણ કરાવ્યું. જો આ વ્રત નર કરે તો શંકર ભગવાનના અભેદ સ્વરૂપને પામે છે અને નારી કરે તો ઉમા દેવી સાથે સાયુજ્ય પામે છે. આ વ્રત સદાશિવ ભગવાનને કહેલું છે. ઇતિ શ્રી લિંગ મહાપુરાણમાં પૂર્વ ભાગમાં ઉમા મહેશ્વર વ્રત નામનો 84મો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 85 પંચાક્ષર મંત્રનો જપ કરવાનો વિધિ. સુજી બોલ્યા, એ ઋષિવર્યો, જ્યારે બધા જ વ્રતો કરતા હોય ત્યારે દેવાદિદેવ ઉમાપતિ સદાશિવ ભગવાનનું પૂજન કરીને પંચાક્ષર મંત્ર નમઃ શિવાયનો વિધિસર જપ કરવો. આ જપથી જ સર્વ વ્રતો સંપૂર્ણ થાય છે. તેથી વ્રતના કાર્યમાં પવિત્ર પંચાક્ષર મંત્રનો જપ કરવો. ઋષિઓ બોલ્યા, એ મહાભાગ્યવંત સુત, આપ કહો છો તે યોગ્ય જ છે. આપ જે પંચાક્ષર મંત્ર વિશે કહો છો તે કયો મંત્ર છે અને તેનો પ્રભાવ શું છે તે તેમજ તેના જપથી શરૂઆત સી રીતે કરવી તે અમને આપ કહો, તે શ્રવણ કરવાને અમે ઈચ્છુક છીએ. સુધજી બોલ્યા, દેવાદિદેવ શંકરે પૂર્વે તે મંત્ર પવિત્ર મંત્ર તેના પ્રભાવને તેના જપ કરવાનો વિધિ પાર્વતી દેવીને કહેલો તે વિશે હું તમને સંક્ષિપ્તમાં કહું છું. પાર્વતી દેવી બોલ્યા, દેવાના દેવ, દેવોના દેવ એ સર્વલોકના નાથ, પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય યથાર્થ રીતે શ્રવણ કરવા માંગુ છું તે આપ મને કહો. શંકર ભગવાન બોલ્યા, એ દેવી પંચાક્ષરનો મહિમા કોટી કોટી વર્ષો પર્યંત પણ પૂરેપૂરો કહેવાય તેમ નથી, તેથી હું તે તમને સંક્ષિપ્તમાં કહું છું તે શ્રવણ કરો. કલ્પનો આખરે પ્રલય અંતે સ્થાવર તથા જંગમ સકળ સૃષ્ટિ દેવતાઓ અસુરો ઉરગો અને રાક્ષસો નાશ પામ્યા હતા. પ્રકૃતિ ભાવને પ્રાપ્ત થયેલું સકળ જગત પ્રકૃતિ રૂપ તમારા સ્વરૂપમાં લઈ પામ્યું હતું. તે વખતે હું એકલો જ અસ્તિત્વમાં હતો. તે વખતે મારા સિવાય બીજું કોઈ પણ કશે નહોતું, પણ એ પંચાક્ષર મંત્રનો વેદો ને શાસ્ત્રો હતા. મારી શક્તિથી મેં તેમની રક્ષા કરી, તેથી તે નાશ પામ્યા નહોતા. હું એક હતો, છતાં મેં મારા સ્વરૂપના પ્રકૃતિ ભાવને અનુસરીને બે ભાગ કર્યા. મારું દ્વિતીય સ્વરૂપ નારાયણનું હતું. તેને માયામય દેહ ધારણ કર્યો હતો. પ્રલયકાળના જળની મધ્ય યોગરૂપ પર્યંકના આસ્તરણ ઉપર તે વખતે શયન કરતું હોય છે. તેમના નાભિકમળમાંથી પિતામાં બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. ત્રિલોકનું સર્જન કરવાને હું અશક્ત અને નિરસહાય હતો. તે વખતે પિતામાં બ્રહ્માજીએ 10 તેજસ્વી પુત્રોને પોતાના મુખથી ઉત્પન્ન કર્યા. એ માનસ પુત્રોએ ઉત્પન્ન કર્યા પછી તેમણે બીજી સૃષ્ટિ કરવા માટે મને કહ્યું. વળી બ્રહ્માજીએ મને કહ્યું કે મહેશ્વર, મારા માનસ પુત્રોને સૃષ્ટિનું સર્જન કરવાની શક્તિ આપો. પિતામાં બ્રહ્માએ મને આમ કહ્યું, તેથી કમળથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીને મેં મારા પંચમુખથી એ મંત્રના પંચાક્ષરો કહ્યા. લોકોના પિતામાં બ્રહ્માજીએ એ અક્ષરોને પંચમુખથી ગ્રહણ કર્યા. વાચ્ય અને વાચક ભાવે બ્રહ્માને પરમાત્મા એવા મારા સ્વરૂપનું જ્ઞાન થયું. હે દેવી, ત્રિલોકથી પૂજિત શિવજી એ પંચ અક્ષરોથી વાક્ય છે. પંચાક્ષરોમાં રહેલ એ શ્રેષ્ઠ મંત્ર વાચક છે. પંચમુખવાળા બ્રહ્માજીએ વિધિસર એ મંત્રનો પ્રયોગ મારી પાસેથી જાણીને સિદ્ધ કર્યો. પછી પંચવર્ણનો એ મહામંત્ર બ્રહ્માજીએ વિશ્વના હિતાર્થે પોતાના માનસ પુત્રોને કહ્યો. પિતામાં બ્રહ્મા પાસેથી એ મંત્ર જાણ્યા બાદ બ્રહ્માજીના માનસ પુત્રોએ તે દ્વારા પરાસ્ત શિવ તત્વની આરાધના કરવા માંડ્યા. તેથી શિવજી તેના પર પ્રસન્ન થયા. તેમણે તે 10 પુત્રોને અણીમાંથી અષ્ટ સિદ્ધિઓનું પૂરેપૂરું જ્ઞાન આપ્યું. તેથી તેની સિદ્ધિ અને મારી આરાધના કરવાને માટે તે મેરુ પર્વતના શૃંગ પર આવેલા મુંજવાન નામે પર્વત પર ગયા. તે સ્થળ મને અતિ પ્રિય છે. મારા અણુગણ ભૂતગણો વડે
એ હંમેશા સર્વ તરફથી સુરક્ષિત છે. લોકોનું રક્ષણ કરવા માટે ઉત્સુક બ્રહ્માજીના 10 પુત્રોએ તેની નજીક કઠોર તપ કરવા માંડ્યું. તેમણે માત્ર વાયુનું ભક્ષણ કરીને 1000 દિવ્ય વર્ષ પર્યંત ઉગ્ર તપ કર્યું. એ દેવી મારો અનુગ્રહ કરવાની ઈચ્છાથી ઋષિઓ તપ કરતા હતા, તેથી મારા પ્રત્યેની તેમની ભક્તિ જોઈને હું તેમની સમક્ષ તરત પ્રત્યક્ષ થયો. મેં તેમને લોક હિતાર્થે અર્થે પંચાક્ષર મંત્રના ઋષિ દેવતા શક્તિ છંદ બીજ ષડંગ ન્યાસ દિગ્બત સહિત મંત્રનો સંપૂર્ણ વિનિયોગ કર્યો. તપરૂપ ધનવાળા એ ઋષિઓએ મંત્રનો મહિમા તથા વિનિયોગ મારી પાસેથી શ્રવણ કર્યા પછી તેનું અનુષ્ઠાન કરવા માંડ્યું. મંત્રના મહિમાને કારણે તેમને પૂર્વકલ્પમાં થઈ ચૂકેલા દેવો અસુરો લોકો મનુષ્ય વર્ણોના વિભાગો અને બધા જ પવિત્ર ધર્મનું જ્ઞાન થયું. પંચ અક્ષરોના પ્રભાવથી જ લોકો વેદો ધર્મ મહર્ષિઓ ધર્મો દેવો અને સકળ વિશ્વ શાશ્વત સ્થિતિ કરીને પૂર્વે રહેલા છે એવું પણ તેમને સાંભળ્યું હતું. એ આખો મંત્ર હવે હું તમને કહું છું, તે તમે એકાગ્રથી શ્રવણ કરો. અલ્પ અક્ષરો તથા મહાન અક્ષર વાળો વેદના સારરૂપ મુક્તિ આપનાર આજ્ઞા સિદ્ધ કરનાર શંકા રહિત વાક્યરૂપ એ મંત્ર અનેક સિદ્ધિઓથી યુક્ત છે, દિવ્ય છે, લોકોના હૃદયને આનંદ આપનાર છે, ચોક્કસ અર્થને પ્રગટ કરનારો છે. મંત્ર જ મારું ગંભીર વાક્ય છે. સર્વ ઈચ્છાઓને સફળ કરનાર એ મંત્ર પવિત્ર છે અને સર્વ વિદ્યાઓનું આદ્ય બીજ છે. કારણરૂપ છે, વડના વૃક્ષના બીજ સમાન છે, એ અતિ સૂક્ષ્મ છે ને ઘણો જ પ્રભાવશાળી છે. સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, ત્રિગુણોથી પણ વેદરૂપ છે. ને મંત્ર પહેલા ઉચ્ચારતા ઓમના એકાક્ષર મંત્રમાં સર્વવ્યાપી શિવજી રહેલા છે. આ પ્રણવ સહિત ષડ અક્ષરના નાના મંત્રમાં પંચાક્ષર દેહવાળા શિવજીનો નિવાસ છે. એ પોતાના સ્વભાવથી વાચકને વાચ્ય ભાવથી સાક્ષાત એ મંત્રમાં રહેલા છે. પ્રતિપાદન કરવાને યોગ્ય હોવાને કારણે શિવજી વાચ્ય છે ને મંત્ર વાચક છે. શિવજીમાં ને મંત્રમાં વાચ્ય અને વાચક ભાવ અનાદિકાળથી રહ્યો છે. શિવજી અને વેદ સંબંધી શાસ્ત્રમાં પ્રણવ સહિત ષડક્ષર મંત્રને હંમેશા પ્રધાન ગણાયો છે. પ્રણવ રહિત આ મંત્રને લોકમાં પંચાક્ષર કહ્યો છે. સદાશિવ પરમાત્માનો આ મંત્ર હંમેશા જેના હૃદયમાં રહેલો હોય તેને અન્ય બધા જ મંત્રો કે અન્ય વિસ્તારોના શાસ્ત્રોનું શું પ્રયોજન છે? કાંઈ જ નથી. કેમ કે બીજા મંત્રો કે મોટા શાસ્ત્રોની જે કાર્ય સફળ થઈ જાય છે તે કાર્ય આ પંચાક્ષર મંત્રથી સિદ્ધ થાય છે. સદાશિવ રહિત હોય, પતિત હોય, હરિજન હોય એવા મનુષ્યને માટે પણ આ પંચાક્ષર મંત્ર જેવો કળિયુગમાં કવચરૂપ અન્ય કોઈ રક્ષણ નથી. હલતા ચાલતા ઉઠતા બેઠતા ઈચ્છા પ્રમાણે કર્મ કરતા પવિત્ર યા અપવિત્ર પરિસ્થિતિમાં પણ મંત્રનો જપ કરાય તો પણ નિષ્ફળ જતો નથી. ગુરુ દ્વારા આપવામાં આવ્યો હોય તોય આ મંત્ર સફળ જ થાય છે, નિષ્ફળ નિવડતો નથી. ગમે તે પરિસ્થિતિમાં ભક્તિયુક્ત ચિત્તથી શ્રદ્ધાથી આ મંત્રનો જપ કરાય તો તે આ મંત્ર અવશ્ય સફળ થાય છે. આ સિવાય મંત્ર સિદ્ધ મળતો નથી. લગ્ન તિથિ વાર નક્ષત્ર કે યોગનો આ મંત્રના જપને માટે વિચારવાનું હોતું નથી. આ મંત્રનો જપ કરનાર મનુષ્ય ગમે તેવી અવસ્થા ભોગવતો હોય તો હંમેશા તેનું કલ્યાણ ને અભ્યુદય થાય છે. આ મહામંત્ર કોઈનો પણ દુશ્મન નથી. આ મંત્ર સિદ્ધ કર્યો હોય કે નહીં કર્યો હોય તો પણ અવશ્ય સુફળ આપે છે. વળી આ મંત્ર શુભ કામનામાં જ સિદ્ધ થાય છે. કોઈનું બુરું કરવામાં આ મંત્ર કદી પણ સફળ થતો નથી. પવિત્ર ને શુભેચ્છાઓ સફળ થવામાં એનો પ્રયોગ મહાફળ આપે છે. વશીકરણ ઉચ્ચાટન મોહન ને મારણ વગેરે અભિચાર કર્મોમાં આ મંત્ર સફળ થતો નથી. એ જે સુજ્ઞ માનવી શ્રદ્ધા ભક્તિથી આ મંત્રનો વિધિસર રોજ જાપ કરે છે તેણે જ કરવા જેવું બધું જ કાર્ય કર્યું છે એમ ગણાય. તેણે જ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને તેનું શ્રવણ કર્યું છે એમ મનાય. શિવજી વિષયના આ જ ખરું જ્ઞાન છે. આ જ સર્વોત્તમ ગતિ છે. આ જ
બ્રહ્મ વિદ્યા છે ને આ જ કલ્યાણ કરનાર માર્ગ છે. એટલા ખાતર જ્ઞાનીજને રોજ આ પંચાક્ષર મંત્રનો જપ કરવો. ઉમાદેવીને મહાદેવજી કહે છે, દેવી પ્રણવયુક્ત આ પંચાક્ષર મંત્ર મારું અંતઃકરણ છે. બધા જ મંત્રોમાં અત્યંત પવિત્ર આ મંત્ર સાક્ષાત મોક્ષનું શ્રેષ્ઠ જ્ઞાન આપનારો છે. વામદેવ આ મંત્રના ઋષિ છે, પંક્તિ છંદ છે અને હે વરાનને હું પોતે જ શિવ આ મંત્રનો દેવ છું. પંચભૂતાત્મક નરકા નકરાદિ વર્ણો આ મંત્રના બીજ છે. અવિનાશી સર્વ વ્યાપક આત્માને પ્રણવ જાણવું. બધા દેવતાઓની નમસ્કૃત થયેલા એ દેવેશી તમે સર્વ તમે સ્વયં આ મંત્રના શક્તિ છો. પ્રણવમાંના કેટલાક વર્ણો પણ તમારામાં તમારા છે તો કેટલાક વર્ણો મારું સ્વરૂપ છે. વર્ણોમાં ખાસ પ્રકારનો સહજ ભેદ રહેલો છે. એ દેવી મંત્રોમાં તમારી જ શક્તિ છે. અકાર ઉકાર ને મકાર વર્ણો મારા પ્રણવમાં છે તથા ઉકાર મકાર ને અકાર કર્મે ક્રમે તમારા નામરૂપ પ્રણવમાં રહીને તમારા ઉમા સ્વરૂપને પ્રગટાવે છે. ત્રિમાતા યુક્ત પ્લુત સ્વરના પ્રણવ એટલે ઓમકારને તમારું સ્વરૂપ માનવું. ઓમકારનો ઉદ્દાત્ત સ્વર છે. બ્રહ્માજી ઋષિ છે, વર્ણ સફેદ છે. ગાયત્રી દેવી ચંદ છે, પરમેશ્વર દેવ છે. ઓમકાર આ ઓમકારમાં અ ઉ મ નાથ તથા બિંદુમાંના પહેલા વર્ણ અકાર, દ્વિતીય અકાર ઉકાર અને ચતુર્થ નાદ ઉદ્દાત્ત સ્વર છે. પંચમ એટલે બિંદુ નો સ્વરિત સ્વર છે. મધ્યમ વર્ણ એટલે મકારનો નિષિદ્ધ સ્વર છે. મંત્રમાં રહેલા પહેલા વર્ણ નકારનો પિત વર્ણ છે. શિવના પંચ મુખોમાંનું સૂર્ય નારાયણ જેવું તેજસ્વી તત્પુરુષ નામનું પૂર્વ મુખ નકાર વર્ણનું સ્થાન છે. નકાર વર્ણના દેવતા ઇન્દ્ર છે. છંદ ગાયત્રી છે તથા ઋષિ ગૌતમ છે. મકારનો વર્ણ કૃષ્ણ છે અને નીલ મેઘ જેવા ક્રાંતિમાન અઘોર નામનું દક્ષિણ મુખ સ્થાન છે. મકારનો અનુચ્છુપ છંદ છે. ઋષિ અત્રિ છે, દેવતા રુદ્ર છે. શિકારનો વર્ણ ધ્રુમ્ર છે અને સદ્યોજાત નામના પૂર્ણ ચંદ્ર જેવું પશ્ચિમ મુખ તેનું સ્થાન છે. એના ઋષિ વિશ્વામિત્ર છે. છંદ અનુષ્ટુપ છે. શ્રી વિષ્ણુ દેવતા છે. વાકારનો વર્ણ હેમ છે તથા પ્રવાલ જેવા ક્રાંતિમાન વામદેવ નામે ઉત્તર મુખ એવું સ્થાન છે. બ્રહ્મા એના દેવ છે. છંદ બૃહતી છે. ઋષિ અંગીરા છે. યકારનો વર્ણ લાલ છે. સ્ફટિક મણિ જેવા ઈશાન નામનું ઉદ્વમુખ સ્થાન છે. છંદ વિરાટ છે. ભરદ્વાજ ઋષિ છે. સ્કંદ દેવ છે. પંચાક્ષર મંત્રનો ન્યાસ હવે કહું છું. પંચાક્ષર મંત્રનો પવિત્ર ન્યાસ સઘળી સિદ્ધિઓને આપનાર છે. ત્રણ પ્રકારનો ન્યાસ બધા જ પાતકોનો નાશ કરનારો છે. ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના ભેદોથી ન્યાસ ત્રણ જાતનો કહેલો છે. બ્રહ્મચારી ગૃહસ્થી તથા યતિએ તે ક્રમશઃ કરવાનો હોય છે. બ્રહ્મચારીએ ઉત્પત્તિ ન્યાસ ગૃહસ્થ સ્થિતિ ન્યાસ ને યતિએ સંહાર ન્યાસ કરવો. અંગન્યાસ કર્યા વગર મંત્ર સિદ્ધ થતી નથી. તેથી સૌ પ્રથમ ન્યાસ કરવો. ન્યાસ અંગન્યાસ કરનાર કરન્યાસ તથા દેહન્યાસના ભેદથી ત્રણ જાતનો છે. ઉત્પત્તિ વગેરે ત્રણ ભેદથી ન્યાસનો ક્રમશઃ હવે કહું છું. ન્યાસ કર્મ કરતા અગાઉ સૌ પ્રથમ કરન્યાસ કરવો, પછી દેહન્યાસ, પછી અક્ષરના વિધિક્રમે અંગન્યાસ કરવો. શિરથી તે પગ સુધી કરાતા ન્યાસને ઉત્પત્તિ ન્યાસ કહે છે. પગથી શરૂ કરીને શિર સુધી કરાતા ન્યાસને સંહાર ન્યાસ કહે છે. હૃદય મુખને ગળાના કરાતો ન્યાસ સ્થિતિ ન્યાસ હોય છે. એ શોભને એ પવિત્ર ઉમાં દેવી બ્રહ્મચારી ગૃહસ્થ તથા યતિ એ આ પ્રમાણે ઉત્પત્તિ સ્થિતિ તથા સંહાર એ ત્રણ જાતના ન્યાસ કરવા. બધા જ પ્રકારના ન્યાસ થયા પછી આખો મંત્ર ભણીને મસ્તક સહિત આખા દેહને સ્પર્શવો. આ વિધિ કર ન્યાસ કર્યા બાદ કરવી એને દેહ ન્યાસ કહે છે અને આ ન્યાસ સર્વને માટે સમાન છે. કરન્યાસ ત્રણ પ્રકારના છે. જમણા અંગૂઠાથી ડાબા અંગૂઠા સુધી કરાતો ન્યાસ ઉત્પત્તિ ન્યાસ તથા ડાબા અંગૂઠાથી જમણા અંગૂઠા સુધી કરાતો ન્યાસ સંહારક ન્યાસ કહે છે.
બેવાતના અંગૂઠાથી કનિષ્ઠા એટલે ટચલી આંગળી સુધી કરાતો ન્યાસ સ્થિતિ ન્યાસ કહેવાય. અન્યાસ ઘણા ભોગો અન્યાસ ઘણા ભોગો આપે છે તે ગૃહસ્થો એક કરવો. સૌ પ્રથમ કરન્યાસ કરવો, પછી દેહન્યાસ ને પછી અંગન્યાસ કરવાનો સામાન્ય વિધિ છે. ન્યાસ કરતા પહેલા પ્રથમ હાથ પગ ધોવા, પછી આચમન કરીને પવિત્ર થઈને પૂર્વ કે ઉત્તર દિશા ભણી મોં રાખીને બેસવું. પંચાક્ષર મંત્રના આદિ અને અંતમાં ઓમકાર બોલીને એટલે મંત્રને ઓમકારનો સંપુષ્ટ લગાવીને બધા જ ન્યાસોમાં ન્યાસ કરવો, બધા અંગોમાં ન્યાસ કરવો. બે હાથની 10 આંગળીઓમાં આંગળીઓના અગ્રભાગમાં ઓમકારના સંપુષ્ટ સહિત મંત્રન્યાસ કરીને તેનો જપ કરવો. જપ પહેલા મંત્રના ઋષિ છંદ દેવતા બીજ શક્તિ અને ગુરુરૂપ પરમાત્માનું સ્મરણ કરવું. મંત્રથી બંને હસ્તોનું સમાર્જન કરીને બે પગના તળિયામાં પ્રણવથી ન્યાસ કરવો. એ જ પ્રમાણે બધી આંગળીઓના ઉપલા અને નીચલા વેઢામાં પ્રણવ ઉચ્ચારીને ન્યાસ કરવો. પંચાક્ષર મંત્રના પ્રત્યેક સુવર્ણ પર અનુસ્વાર વધીને દરેક વર્ણની આંગળીઓના વચ્ચેના વેઢામાં ન્યાસ કરવો. પોતાના આશ્રમના ક્રમ મુજબ સાધકે ઉત્પત્તિ વગેરે 3 પ્રકારના ભેદથી ન્યાસ કરવા. આમ કરન્યાસ કર્યા પછી દેહ ન્યાસ કરવો. પંચાક્ષર મંત્રના પ્રારંભ તથા અંતમાં પ્રણવ જોડીને મંત્ર ભણતા રહેવો અને મસ્તકથી પગ સુધીના દેહના તમામ ભાગોને બંને હાથોથી સ્પર્શતા રહેવો. આમ દેહ ન્યાસ કરતા મુખ મસ્તક મોં કંઠ હૃદય ગૃભાગ સ્પર્શ કર્યા બાદ હાથ ધોવા. બે પગના ઉત્પત્તિ ન્યાસ તથા એ જ પ્રમાણે ઉલટા ક્રમે બંને પગ ગૃહભાગ હૃદય કંઠ મુખ અને મસ્તકને સ્પર્શતા પરસવા તે હૃદય સંહાર ન્યાસ. ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર એ 3 જાતના ન્યાસોના ભેદ મુજબ હૃદય ગૃહભાગ બે પગ શિર અને મુખમાં પ્રણવથી ન્યાસ કરવો તેને સ્થિતિ ન્યાસ કહે છે. આમ 3 પ્રકારના ન્યાસ કર્યા પછી નકાર આદિ મુખોથી મુખોની એટલે પૂર્વ મુખથી શંકરના યકાર સુધીના ઉર્ધ્વ મુખ પર્યંતના બધા જ મુખોની પોતાના શરીરમાં ક્રમશઃ ભાવના કરવી એટલે શિવરૂપ થઈને શંકરનું પૂજન કરવું. ઓમકાર એટલે પ્રણવ સહિત પંચાક્ષર મંત્રના પ્રત્યેક વર્ણ આગળ નમઃ સ્વાહા સટ હું ઓષટ ને ફટ બોલીને દેહના ચરણાવેલા સ્થાનો પર સડંગ ન્યાસ કરવો. પ્રણવને હૃદય જાણવો. નકાર ને મસ્તક શિખા ને મકાર શિખા શિકાર ને કવચ વાકાર ને નેત્ર યકાર ને અસ્ત્ર જાણવા સડંગ ન્યાસ આ પ્રમાણે કરવો. ઓમ હૃદયાય નમઃ ન શિરસે સ્વાહા મ શિખાય સક્ષ સિંહ કવચાય ઓમ વા નેત્રમ ત્રયાય ઓષટ ય અસ્ત્રાય ફટ આ પ્રમાણે અંગ ન્યાસ કર્યા બાદ દિગ્બંધ કરવું. દુર્ગા માતાઓ વિઘ્નેશ તથા ક્ષેત્રજ્ઞ શિવ આ દિશાઓના દેવ છે. અગ્નિ નૈઋત્ય વાયુ અને ઈશાન ખૂણામાં ક્રમશઃ આ દેવોનું અંગુષ્ઠ અને તર્જનીના અગ્રભાગે સ્થાપન કરવી અને રક્ષધ્વમ એટલે કે દેવતાઓ તમે સૌ મારું રક્ષણ કરો એમ ઉચ્ચારીને તેમને નોખા નોખા નમસ્કાર કરવા. હૃદયમાં ગળામાં તથા અંગુષ્ઠ અને તર્જની વગેરે આંગળીઓમાં અંગુષ્ઠ અને તર્જની વગેરે આંગળીઓમાં અંગુષ્ઠ ન્યાસ કરવા ન્યાસ કહેવામાં આવ્યા છે. આ પવિત્ર ન્યાસ બધા જ પાપોનો નાશ કરનાર છે. સર્વનું રક્ષણ કરનાર બધા જ પ્રકારની સિદ્ધિઓને આપનાર અને કલ્યાણકારી છે. હે કલ્યાણકારી દેવી હે સુભંગે મંત્રનો આ ન્યાસ કરનાર મનુષ્ય સાક્ષાત શિવજી સમાન છે. અનેક જન્મોના કરેલા પાતકો પણ તરત જ નાશ પામે છે. ન્યાસ કરીને બધી જ શુદ્ધ કાયાના મેઘાવી તથા દ્રઢ વ્રત કરનાર મનુષ્ય આચાર્ય પાસેથી મંચાક્ષર મંત્ર ગ્રહણ કરીને જપ કરવો. મંત્ર ગ્રહણ કરવાનો વિધિ હવે કહું છું. ગુરુજી પાસેથી ગ્રહણ કર્યા વગર મંત્રના કરાયેલા જપ નિષ્ફળ થાય છે. વિધિસર ગુરુ પાસેથી ગ્રહણ કરેલો પંચાક્ષર મંત્રનો જપ સફળ નીવડે છે. ગુરુની આજ્ઞા વગર આચાર વર્જિત ભક્તિ વગેરેનો ગુરુ ભક્તિ વગરનો ગુરુ સિવાય અન્ય કોઈ આપેલ મંત્ર મનથી એક
મનની એકાગ્રતા વગર જપવાથી હંમેશા નિષ્ફળ નીવડે છે તથા બ્રાહ્મણને દક્ષિણા આપ્યા વગર તેના દ્વારા કરવામાં આવેલો મંત્ર જપ પણ નિષ્ફળ નીવડે છે તથા બ્રાહ્મણને દક્ષિણા આપ્યા વગર તથા તેના દ્વારા કરવામાં આવેલો મંત્ર જપ પણ નિષ્ફળ નીવડે છે તેનાથી ઉલટું ગુરુની આજ્ઞાથી આચારયુક્ત થઈને એટલે સદાચારથી શ્રદ્ધાપૂર્વક અને મનને એકાગ્ર કરીને કરવામાં આવેલા મંત્ર જપ અને બ્રાહ્મણને દક્ષિણા આપીને કરાયેલ જપ સિદ્ધ ને સફળ થાય છે. શંકર ભગવાનના ધ્યાનમાં પરાયણ રહેનાર સદગુણોથી યુક્ત મંત્રના રહસ્યને જાણનાર બ્રહ્મનિષ્ઠ તથા જ્ઞાની એવા બ્રાહ્મણ ગુરુની પાસે મંત્ર ગ્રહણ કરવા માટે સાધકે શિષ્ય ભાવે જવું. હૃદયમાં શુદ્ધ ભાવથી યુક્ત થઈને શ્રદ્ધા ભક્તિથી ગુરુજી પાસે જઈને તેમને મન વાણીથી પ્રસન્ન કરવા, તેમને દક્ષિણા આપી પૂજા કરવી યથાશક્તિ ગુરુજીને શિષ્ય આથી અશ્વ રત્ન રથ ભૂમિ ઘર આભૂષણો વસ્ત્રો તથા વિધિ વિધિ પ્રકારના અનાજ ભક્તિભાવે આપવા, પોતાના કાર્યમાં સિદ્ધ તથા પોતાના કાર્યમાં સિદ્ધિ તથા સફળતા ઈચ્છતા મનુષ્ય જપ કરનાર વિપ્રને શક્તિ હોવા છતાં સઠતા કરીને અલ્પ ધન આપવું નહીં પણ ઘણું ધન આપવું, તે કરવામાં કંજુસ તે આપવામાં કંજુસ નહીં રહેવું. હે દેવી, આ પ્રમાણે બ્રાહ્મણની પૂજા કરીને તેમને દાન દીધા બાદ મંત્ર જાપ મંત્રદાન કરનાર ગુરુને છેતર્યા વગર સર્વસ્વ અર્પણ કરવું અને તેમની પાસેથી મંત્ર જ્ઞાન મેળવવું. શિષ્યની સેવાથી પ્રસન્ન થયેલા ગુરુજીએ પોતાને ત્યાં શિષ્યને આદરપૂર્વક એક દિવસનો નિવાસ કરાવવો. અહંકાર વિના સેવા ભાવી પવિત્રને ઉપવાસની ખુશ થયેલા દેવવાળા શિષ્યને ગુરુએ સ્નાન કરાવીને બ્રાહ્મણોની પણ પૂજા કરવી. પછી સાગરિયા નદી તટ પર ગૌશાળા દેવાલય જેવા પવિત્ર સ્થળમાં કે ઘરમાં શુભ તિથિએ દોષ રહિત સારા નક્ષત્રમાં અને કલ્યાણક યોગમાં ગુરુએ શિષ્ય પર કૃપા કરીને તેને પાવક પંચાક્ષર મંત્રનું જ્ઞાન દેવું. પ્રસન્ન અંતકરણ વાળા ગુરુએ સ્પષ્ટ સ્વરે મંત્રોપચાર કરવો. એકાંતમાં મંત્ર દીક્ષા આપવી. ગુરુએ શિષ્ય પાસે પણ મંત્રોપચાર કરાવવો. સિદ્ધિ આપનાર આચાર્ય એવા ગુરુએ શિષ્યને આશીષ આપતા કહેવું, તારું કલ્યાણ થાય, તારું ભલું થાય, તારો પ્રિય ને શુભ મનોરથ પૂર્ણ થાય. ગુરુ પાસેથી શિષ્ય આ પ્રમાણે મંત્ર ગ્રહણ કર્યા બાદ સંકલ્પથી એ મંત્રનો દરરોજ જપ કરવો, તેનું પુરસ્ચરણ કરવું એટલે કે નિશ્ચિત કરેલ સંખ્યામાં નિયમપૂર્વક મંત્ર જપ કરવો. આજીવન પર્યંત દરરોજ 108 વાર મંત્રનો નિત્ય જપ કરવો. જપ પૂરા થયા ત્યાર લગી નિરાહાર રહીને શંકર ભગવાનના ધ્યાનમાં રહીને ઉપયુક્ત વિધિ પ્રમાણે મંત્રનું અનુષ્ઠાન કરનાર મનુષ્ય મોક્ષ પામે છે. પંચાક્ષર મંત્રનો દરરોજ 108 વાર જપ કરવો પણ પુરુષચરણ કરનારે 4 લાખ જપ કરવા, જે જીતેન્દ્રિય થઈને નક્ત ભોજન કરવું. પુરુષચરણ કરનાર યા રોજ જપ કરનાર શીઘ્ર સિદ્ધિને પામે છે. પંચાક્ષર મંત્રના 4 લાખ જપ કરવાથી પુરુષચરણ થાય છે. પુરુષચરણ કર્યા પૂરું થયા બાદ જે મનુષ્ય મંત્રનો નિત્ય જપ કરે છે તેના સમાન પુણ્યશાળી જગતમાં કોઈ નથી, એ મનુષ્ય સિદ્ધ છે. સિદ્ધિ આપનાર થાય છે તથા સર્વને વશ કરનાર થાય છે. જપનો આરંભ કરતા પહેલા પૂર્વાભિમુખે તથા યા ઉત્તરાભિમુખે થઈને સ્થિર ને સુખકારક આસને બેસીને એકાગ્ર ચિત્ત થઈને મૌન ધારણ કરવું. પછી પવિત્ર મંત્રના જપ કરવા, મંત્રની જપની શરૂઆતમાં અને અંતે 3 પ્રાણાયામ કરવા, 108 વાર એ બીજ મંત્રનો જપ કરવો. પ્રાણાયામ કરતી વખતે પંચાક્ષર મંત્ર 40 વખત મનમાં ભણવો. કુંભક પૂરક કુંભક અને રેચક કરતી વખતે 40 વાર મંત્ર ભણવો. પંચાક્ષર મંત્રનો આ પ્રાણાયામ વિધિ કહેલો છે. પ્રાણાયામ કરવાથી બધા પાપોનો ત્વરિત સહિત થાય છે, ઇન્દ્રિયો પર સંયમ થાય છે, માટે પ્રાણાયામ કરવો જોઈએ. પંચાક્ષર મંત્રનો ઘરમાં બેસીને મંત્ર જપ કરવાથી 1 ગણું પુણ્ય મળે છે. ગૌશાળામાં બેસીને જપ કરવાથી 100 ગણું, નદી કિનારે 1 લાખ ગણું ને શિવજીની સમીપે બેસીને પંચાક્ષર મંત્રનો જપ કરવાથી અનંત ગણું પુણ્ય પ્રફળ પ્રાપ્ત થાય છે. સાગર કાંઠે તીર્થ સરોવરમાં પર્વત પર દેવાલયોમાં અને બધા જ પવિત્ર આશ્રમોમાં મંત્ર જપ કરવાથી કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે. શંકર ભગવાનની સમીપમાં સૂર્યનારાયણ દીપ ગુરુ ગાય ને જળાશય સમક્ષ મંત્રનો જપ કરવાનું યોગ્ય માનવામાં આવ્યું છે. જપની સંખ્યા આંગળીઓને વેઢે કરવાનું શુભ કહેલું છે. રેખાઓ દોરીને જપ સંખ્યા ગણવાની 8 ગણું ફળ મળે છે.
જ્યાં પોતા ફળ ના બીજ થી જ્યાં પોતા ફળ ના બીજ ની બીજ થી જપ ની સંખ્યા ગણવા થી 10 ગણો, સંખ ની ગણના સંખ થી ગણવા થી 100 ગણો, પ્રવાલ થી ગણવા થી 1000 ગણો, સ્ફટિક ની ગણવા થી 10000 ગણો, મોતી થી ગણવા મોતી થી 1,00,000 ગણો, કમળ કાકડી થી 10,00,000 ગણો, સોના ના મણકા થી કોટી ગણો તથા રુદ્રાક્ષ થી ગણવા થી અનંત ગણો ફળ પ્રાપ્ત થાય છે. 25 મણકા ની માળા થી મંત્ર જપ કરવાથી મોક્ષ મળે છે. 27 મણકા થી પુષ્ટિ પણું, 30 થી ધન સંપત્તિ તથા 50 મણકા ની માળા થી જપ કરવાથી અભિચાર કર્મ માં સિદ્ધિ મળે છે. પૂર્વાભિમુખે થઈને મંત્ર નો જપ કરવાથી આદિત્ય આધિપત્ય દક્ષિણ દિશા વિમુખ થઈને જપ કરવાથી અભિચાર માં સિદ્ધિ મળે છે. પશ્ચિમ વિમુખ થઈને જપ કરવાથી ધનની તથા ઉત્તરાધિમુખ થઈને જપ કરવાથી શાંતિ મળે છે. અંગુષ્ઠાંત જપ કરવાથી મોક્ષ પ્રાપ્તિ, તર્જની થી શત્રુનો નાશ, મધ્યમાંથી ધનની અનામિકા થી શાંતિ મળે છે. જપ કર્મમાં કનિષ્ઠ અંગુલી માળાથી દૂર રાખવી, અન્ય અંગુલીઓ આંગળી સાથે રાખી યા મૃગી મુદ્રા થી માળા ગ્રહણ કરીને મંત્ર જપ કરવા. અંગૂઠાની મદદ વિના કરાયેલું જપ કર્મ નિષ્ફળ નીવડે છે. મહાદેવજી ઉમાદેવીને કહે છે, દેવી, બધા જ યજ્ઞો કરતા જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. અન્ય યજ્ઞોમાં હિંસા હોય છે, જ્યારે જપ યજ્ઞમાં હિંસા થતી નથી. જપ અને દાન વગેરે જે યજ્ઞ કર્મો છે તે બધા જપ યજ્ઞની 16મી કળાને પામી શકતા નથી. મંત્રોચ્ચારથી કરાતા જપ યજ્ઞનું મહાત્મ્ય 100 ગણું છે. એનાથી પણ ઉપાંશુ એટલે જીભને ઓઠે સહેજ ચાલતા હોય તે રીતે મૌન જપ કરવાથી 100 ગણું અને માનસિક જપ કરવાથી 1000 ગણું ફળ મળે છે. સ્પષ્ટ અક્ષર શબ્દને પદોથી ઉચ્ચાર ઊંચા નીચા સ્વરે મંત્રોપચાર કરાય તે વાચિક જપ યજ્ઞ કહેવાય છે. મંત્ર બોલતી વળાએ હોઠ સહેજ હલતા હોય અને સંભળાય નહીં સંભળાય તે પ્રમાણે કરાતા મંત્ર જપને ઉપાંશુ કહેવાય છે. પંક્તિબદ્ધ અક્ષરોમાંનું દરેક વર્ણ અને પ્રત્યેક પદમાંના શબ્દોનો બુદ્ધિપૂર્વક વિચાર કરીને તેના અર્થનું વારંવાર ચિંતન કરાતા હોવાનું કરતા રહેવાથી કરવામાં આવતા જપ માનસ જપ કહેવાય. એ ત્રણેય પ્રકારના જપમાં ઉત્તરોત્તર જપને શ્રેષ્ઠ કહેલો છે. શ્રેષ્ઠ જપ યજ્ઞનું ફળ પણ શ્રેષ્ઠ જ હોય છે. જપ યજ્ઞ દ્વારા દેવની સ્તુતિ કરવાથી જે તે પ્રસન્ન થાય છે અને પુષ્કળ શ્રેષ્ઠ ભોગો અને શાશ્વત મુક્તિ આપે છે. યક્ષો, ભયંકર રાક્ષસો તથા પિશાચો બધા જ ગ્રહો જપ કરનાર મનુષ્યથી ડરીને તેની પાસે આવી પણ શકતા નથી. જન્મ જન્માંતરોમાં કરેલા પાપો જપ દ્વારા સંપૂર્ણ નાશ થાય છે. જપથી ભોગ અને મૃત્યુ પર વિજય સિદ્ધિને મુક્તિ મળે છે. આમ પંચાક્ષર મંત્રનું જ્ઞાન મેળવ્યા પછી તેના જપનો વિધિક્રમ જાણીને જે સદાચારી મનુષ્ય નિત્ય જપ કરે છે તેનું કલ્યાણ થાય છે. સદાચાર રહિત મનુષ્યના બધા જ કર્મ નિષ્ફળ નીવડે છે. આચાર શ્રેષ્ઠ ધર્મ છે, આચાર શ્રેષ્ઠ તપ છે, આચાર શ્રેષ્ઠ વિદ્યા છે અને એટલે જ્ઞાન છે અને આચાર એ જ શ્રેષ્ઠ ગતિ છે. સદાચારી મનુષ્યોને કશે પણ ભય હોતો નથી. તેઓ સર્વત્ર ભય રહિત હોય છે, પણ આચાર રહિત મનુષ્યો માટે સર્વત્ર ભય રહેલો હોય છે. હે સુંદરી, હે વરાન નહીં, સદાચારણથી જ દેવપણું અને ઋષિપણું પ્રાપ્ત થાય છે. સદાચાર ત્વજવાથી અધમ યોનિમાં જન્મ થાય છે. આચાર રહિત માનવીની જગતમાં નિંદા થાય છે, પ્રજા તેનું બુરું બોલે છે, કોઈ પણ તેનો વિશ્વાસ રાખતું નથી, તે સર્વત્ર અપમાનિત થાય છે. તેથી પોતાના કાર્યમાં સફળતા ઈચ્છતા મનુષ્ય સદાચારી રહેવું. ખરાબ આચરણ વાળો માનવી અત્યંત પવિત્ર દેખાતો હોય તોય તે અજ્ઞાનને લાંછન લગાડનાર પાપી છે. વર્ણાશ્રમના વિધાન રૂપે કહેવાયેલા ધર્મને કોઈ પણ ભોગે પાળવો. જે જે વર્ણના મનુષ્ય માટે જે કાંઈ પણ કહેવાયું હોય તે મુજબ આચરણ કરનાર મનુષ્ય મને અત્યંત વાલો છે. સ્નાન વગેરે નિત્ય કર્મ
કરીને શુદ્ધ થયેલા દ્વિજ વર્ણોના મનુષ્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત થતા પહેલા સવારે અને સાંજે પ્રસન્ન હૃદયથી સિદ્ધિ વિધિસર સંધ્યોપાસના કરવી, આળસથી મૂર્ખાયથી ભયથી અને લોભવશ થઈને સંધ્યાથી નિત્ય કર્મ છોડી દેવાથી બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ નાશ પામે છે. કદી જૂઠું બોલવું નહીં, હંમેશા સત્ય બોલવું, મન અને કર્મથી સત્ય પાલન કરવું, સત્યયુક્ત આચરણ કરવો, સત્ય કદી ત્યજવું નહીં. બ્રહ્મ સત્ય છે એવું કહેવાયું છે અને તેથી અસત્ય બોલવું તે બ્રહ્મને દૂષણ આપવા રૂપ છે. અસત્ય નિર્દયપણું, ધૂર્તતા, ચાડી ચુગલી કરવાપણું, ચુગલા ચાડિયાપણું એ સગળા કર્મો પાપ પેદા કરનારા હોય, પાપ જ છે. મનને વાણીથી એ પરસ્ત્રીને પરદ્રવ્ય કદી પણ ઇચ્છવા નહીં. કોઈ પણ પ્રાણીની મન વચન અને કર્મથી હિંસા કરવી નહીં. કોઈ પણ મનુષ્યને મનથી પણ હાનિ કરવા વિચારવું, વાણીથી કડવું વચન બોલીને કોઈની લાગણીને દુભાવવી અને કર્મ દ્વારા તેને પ્રત્યક્ષ ઈજા કરવી એ બધા જ કર્મોમાં હિંસા રહેલી છે. તેથી તેનો ત્યાગ કરીને હંમેશા હિંસા પાળવી. શુદ્રનું અન્ન ને રાંધ્યા પછી એક પ્રહર એટલે 3 કલાક વીતી ચૂક્યા હોય તે અન્ન જમવું નહીં. દેવને નૈવેદ્ય રૂપે અર્પણ કરતા પહેલા નૈવેદ્યનું અન્ન કદી પણ ખાવું નહીં. પણ દેવને નૈવેદ્ય અર્પણ કર્યા બાદ તેમની કૃપા પ્રસાદી રૂપે જ ગ્રહણ કરવું. શ્રાદ્ધ નિમિત્તે રાંધાયેલું શ્રાદ્ધ અન્ન કદી પણ જમવું નહીં. મનુષ્યએ ફંડ ફાળાથી એકત્ર કરેલું અન્ન ખાવું નહીં. ઘણા માણસો માટે રાંધેલું અન્ન જમવું નહીં. રાજાનું અન્ન ખાવું નહીં. ઉપર જણાવેલા અન્નનો તે હંમેશા ત્યાગ કરવો. શુદ્ધ અન્નનું ભોજન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, માટે કે જળથી હૃદય શુદ્ધ થતું નથી. હૃદય શુદ્ધ હોય તો જ કાર્ય સિદ્ધ મળે છે. તેથી અન્નની શુદ્ધિ પણ ખાસ કાર્ય ધ્યાન રાખવી. દૂષિત અન્ન ખાવાથી અંતઃકરણ મલિન થાય છે અને મલિન અંતઃકરણ પાપકર્મ પ્રવૃત્ત થાય છે. અપરિચ મનુષ્યનું અન્ન ખાવું નહીં. જે પ્રમાણે શેકેલું બી વાવવાથી ઉગતું નથી, તેમજ રાજાએ આપેલું ધન દાન લેવાથી વિદ્વાનને બ્રહ્મવાદી બ્રાહ્મણો પર પોતાના કર્મોના નિષ્ફળ નીવડે છે. વિષ પ્રાણઘાતક હોવાથી તે ખાવાથી શરીરના મૃત્યુમાં કારણભૂત થાય છે. તે જ પ્રમાણે રાજાએ આપેલું દાન કૂતરાના માંસ સમાન છે તથા રાજપ્રતિ ગ્રહ વિશે જેવું ભયંકર છે એમ જાણીને સુજ્ઞ મનુષ્ય તેનો સર્વથા ત્યાગ કરવો. સ્નાન જપ અને અગ્નિથી પૂજા કર્યા વિના કદી ભોજન કરવું નહીં. ઊંધા પતરાવાળામાં તથા રાત્રે દીપનું અજવાળું થાળી આ પતરાવાળામાં પડતું ન હોય તેવા અંધારામાં જમવું નહીં. ભાંગેલા પાત્રમાં તેમજ ગલીમાં કે ચોટામાં જે બેસીને જમવું નહીં. પતન પામેલા મનુષ્ય પાસે બેસીને જમવું નહીં. શુદ્રને આપતા વધેલું અન્ન જમવું નહીં તથા બાળકો જોડે એક જ પાત્રમાં જમવું નહીં. સારી પેઢે રાંધેલું અને અભિમંત્રિત કરેલું ઘી તથા દૂધ યુક્ત પોચું અન્ન જમવું. અન્ન બ્રહ્મ છે, તેનો રસ વિષ્ણુ છે અને તેનો ભોગતા સાક્ષાત શંકર છે એવી પવિત્ર ભાવનાથી મૌન ધારણ કરીને એકાગ્રતાથી ભોજન કરવું જોઈએ. પશુની જેમ જળમાં મોઢું નાખીને કદી પણ જળ પીવું નહીં, પરંતુ પાત્રમાં જળ લઈને પીવું. ઉભા ઉભા કે ખોબે ખોબે જળ કદી પીવું નહીં. ડાબા હાથે યા સોચા સોયામાં બેસીને જળ પીવું નહીં. અન્ય મનુષ્ય પોતાના હાથમાં જળ લઈને આપણા મો આગળ પીવડાવે તે જળ પીવું નહીં. આકડાની, કરંજની, બહેડાની અને બહેડાની જે વૃક્ષોની ડાળીઓ કે પાંદડાની સંધિઓમાંથી દૂધ પરસતું હોય તે વૃક્ષોની છાયામાં બેસવું નહીં. સ્તંભ દીપ તથા મનુષ્યની અને બીજા પ્રાણીઓની છાયા તળે બેસવું નહીં. સૂર્ય, અગ્નિ, જળ, દેવ તથા ગુરુ તરફ પીઠ રાખીને જપ કરતા બેસવું નહીં, પણ હંમેશા તેમની સામે બેસીને જપ કરવા. મનુષ્ય અટુલા પગપાળા પ્રવાસ કરવો નહીં, પણ સાથે સહચર રાખવો. બે કે તેથી વધુ મનુષ્ય સાથે પ્રવાસ કરવો. પોતાના હાથો વડે નદી તરવી નહીં, પણ નૌકામાં બેસીને નદીની પાર જવું. કૂવામાં ઉતરવું નહીં, તેમજ ઊંચા વૃક્ષો પર ચડવું નહીં. અગ્નિ પરથી તાપવો નહીં. હાથ કે પગથી અગ્નિને સ્પર્શવો નહીં. અગ્નિની સમીપ ઊંચા આસને બેસવું નહીં. અગ્નિમાં ગંદકી કરવી નહીં. જળમાં પગ પછાડવા નહીં તથા જળમાં લીંટ, મળ, મૂત્ર, વિષ્ઠા વગેરે નાખવા નહીં. જળાશય બહાર તેને કાંઠે કપડાં કે મળ વગેરે ધોયા
પછી સ્નાન કરવું, હાથ પગમાં ઉતરેલા વાળ નખ સ્નાન કરતી વેળાએ પહેરેલું ધોયા વિનાનું વસ્ત્ર વસ્ત્રનો અમંગળ હોય તેનો સ્પર્શ કરવાથી મનુષ્ય અશુદ્ધ થાય છે. ઊંટ ગધેડું શ્વાન બકરાનો સ્પર્શ થવાથી તથા ઝાડુ વગેરેની વાળતી વખતે તેના રજકણો શરીર પર લાગવાથી લક્ષ્મીનો નાશ થાય છે. સાક્ષાત શ્રી વિષ્ણુની લક્ષ્મીનો એ નાશ થાય છે. જે મનુષ્ય બિલાડી પાડતો હોય તેને અત્યંત જ સમાન જાણવું. બિલાડાને સમીપમાં રાખીને જે મનુષ્ય બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે ચંડાળ સમાન માનવો. અપાન વાયુ, સુપડાનો વાયુ, ઉધરસ, બગાસુ, છીંક તથા ઓટકાર વગેરે વાયુનો જેને સ્પર્શ થાય તેનો પુણ્ય નાશ પામે છે. શિર પર પાઘડી કે ટોપી પહેરીને, સિવેલું વસ્ત્ર પહેરીને, નગ્નાવસ્થામાં વાળ કે ચોટલી રાખીને, મળથી ખડગાયેલા અપવિત્ર હાથવાળા અને અપવિત્ર અવસ્થામાં રહેલા મનુષ્ય કદી જપ કરવા નહીં. જપ કરતી વેળાએ બાજુમાં બેઠેલા પુરુષ પાસે કદી પણ વાત કરવી નહીં. ગુસ્સો, અહમ, ભૂખ, તંદ્રા, થૂકવું, બગાસું ખાવું વગેરે ક્રિયા જપ કરતી વખતે ઉત્પન્ન થાય, તેમજ શ્વાન કે ચંડાળ વગેરે નીચ યોનિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ જપ કરતી વખતે ઉત્પન્ન થાય, તેમજ શ્વાન કે ચંડાળ વગેરે નીચ યોનિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ જપ કરતી વખતે જોવાય તો તેમાં તેનામાં ભગવત ભાવ કરવો. દિવસે સૂર્યના અને રાત્રે નક્ષત્રના દર્શન કરવા, પ્રાણાયામ અને આચમન કરીને બાકીના જપ પૂરા કરવા. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા અને તારા અને અગ્નિને બ્રાહ્મણોએ તથા વૃદ્ધ ગણોએ પ્રકાશિત તત્વો કહેલા છે. જપ પગ લાંબા કરીને ન કરાય, કુકડા જેવા આસને બેસીને જપ ન કરાય. ઉભા ઉભા સુતા સુતા રહીને આ માર્ગમાં શુદ્રની સમીપે લોહીથી ખરડાયેલી ભૂમિમાં અને ખાટલામાં બેસીને જપ નહીં કરાય. આસન પર બેસીને સ્વસ્થપણે મંત્રના અર્થનું ચિંતન કરતા રહીને જપ કરવા. વ્યાઘ્ર, ચર્મ, રેશમ, કુશ, કાષ્ઠ અને તાડના પાંદડામાં આસન પર બેસીને જપ કરવા. પોતાના કાર્યની સફળતા ઈચ્છનારે પ્રાતઃ કાળ, મધ્યાહ્ન કાળ તથા સાયં કાળે ગુરુ રૂપ સદાશિવ ભગવાનની પૂજા કરવી. કેમ કે ગુરુ એ શિવજી છે અને શિવજી તે જ ગુરુ છે. ગુરુ જેવા હોય તેથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને જેવી વિદ્યા પ્રાપ્ત થઈ હોય તેવો ગુરુ જાણવા. શિવ જ્ઞાન દાતા ગુરુ હોય જેવી ભક્તિથી તેનું પૂજન કરવામાં આવ્યું હોય તેવું જ તે ફળ આપે છે. હે દેવી, શિવજીના સર્વ દેવો રહેલા છે અને સર્વ શક્તિઓ તે શક્તિઓ તેમનામાં જ રહેલી છે. માટે શિવ સર્વ દેવમય અને સર્વ શક્તિમય છે. શિવને સગુણ યા નિર્ગુણ છે જે માનવા હોય તે માને. એમની આજ્ઞાનું આદરથી હંમેશા પાલન કરવું જોઈએ. એ મનુષ્ય ગુરુની આજ્ઞાનું હૃદયથી પણ ઉલ્લંઘન નથી કરતો તેનું કલ્યાણ જ થાય છે. ગુરુની આજ્ઞાનું પાલન કરનાર શિષ્યને જ્ઞાનરૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે. ચાલતા બેસતા ખાતા સુતાને જે કાંઈ પણ કર્મ કરાય તે બધા જ ગુરુની આજ્ઞાથી તેમને સમક્ષ જ કરવું. ગુરુની સમક્ષ અવ્યવસ્થિતપણે બેસાય નહીં, ઊભા પગે બેસાય નહીં. પગ પર પગ ચડાવીને લાંબુ પહોળા રાખીને કે એક પગ વાળીને કે બીજા પગનું ઢીંચણ ઊભા રાખીને યા ભીત કે તક્યા ઓઢીને ગુરુની સમક્ષ બેદર દબથી પણ કદી પણ બેસવું નહીં. ગુરુની સમક્ષ પલાઠે વાળીને નમ્ર ભાવે બેસવું. કેમ કે ગુરુ સાક્ષાત દેવ છે અને તેમનું ગુરુ દેવ મંદિર છે. પાપીઓની સંગતથી મનુષ્ય પાપ કર્મ કરવાને કારણે તેનું પતન થાય છે. તે જ પ્રમાણે આચાર્યની સંગતિથી તેમના ગુરુને ધર્મ પાલન કરતા રહેવાથી મનુષ્ય પુણ્ય ફળ મેળવીને આત્માનું કલ્યાણ સાધે છે. અગ્નિનો સંયોગ થતા સુવર્ણ પોતાના મળનો ત્યાગ કરીને શુદ્ધ થાય છે. તે જ પ્રમાણે ગુરુના સંપર્કથી મનુષ્ય પોતાના પાપને મુક્તિ થાય છે. અગ્નિની પાસે રહેલું ઘી પીગળીને મિલીન થાય છે. તે જ પ્રમાણે આચાર્યની સમીપે પાપનો વિલય કરવો. પ્રજ્વલ અગ્નિમાં લાકડા કે વિષ્ટા પડતા જ તેને બાળે છે. તે જ રીતે મંત્રના તેજથી પ્રસન્ન થયેલા ગુરુ સાક્ષાત પાપને બાળે છે. ગુરુ પ્રસન્ન થાય તો જ બ્રહ્માજી અને ગુરુ રુદ્ર, શ્રી હરિ, દેવતાઓ અને મુનિઓ કૃપા કરે છે. મન, વચન અને કર્મથી ગુરુને કદી ગુસ્સે કરવા નહીં. કેમ કે ગુરુના કોપથી જ્ઞાન, પુણ્ય, કર્મ, લક્ષ્મી તથા આયુષ્ય બળીને ખાક થઈ જાય છે. કોપ કરનાર મનુષ્યના જપ, યજ્ઞ, વ્રત નિષ્ફળ પામે છે. ગુરુની વિરુદ્ધમાં કદી વચન ઉચ્ચારવું નહીં. મૂર્ખાથી કદાય બોલાય જાય તો પણ તે બોલનાર મનુષ્ય ભયંકર રરો નરકમાં જાય છે. ચિત્ત, વિત્ત, વાણી અને ક્રિયાથી ગુરુનો અહિત નહીં કરવું. ગુરુના દુર્ગુણોનું કથન કરવાથી ગુરુ નિર્ગુણતા રૂપ 100 ગણું પાપ ફળ ભોગવું પડે છે. ગુરુના ગુણોનું કીર્તન કરવાથી સર્વ ગુણોયુક્ત
પુણ્ય ફળ મળે છે, ગુરુ આજ્ઞા કરે યા ન કરે તોય એ પ્રત્યક્ષ યા પરોક્ષમાં મન વચન અને કર્મથી હંમેશા તેમનું હિત તથા પ્રિય કરવું. તેમનું અપ્રિય અને અહિત કરનાર શિષ્ય અધોગતિ પામે છે. ગુરુ હંમેશા પૂજ્ય અને વંદનીય છે. ગુરુને કાંઈ કહેવું હોય તો તેમની નજીક જઈને કહેવું અને તેમની પાસે ઉભા રહીને નમ્ર વાણીમાં બોલવું. આ પ્રમાણે સદાચાર કરનાર, જપમાં નિત્ય પરાયણ રહેનાર તથા ગુરુનો પ્રિય કરનારો ભક્ત નિત્ય મંત્રનો વિનિયોગ કરવાને પાત્ર થાય છે. મંત્રને સિદ્ધ કરવાને માટે યોજવામાં આવતો વિનિયોગ કહે હવે કહું છું. મંત્રનો વિનિયોગ નહીં જાણ્યો હોય તો મંત્રની સિદ્ધિ તેનો પ્રભાવ બતાવી શકતી નથી. જે કાર્ય સાથે જેની યોજના કરવામાં આવી હોય તે તેનો વિનિયોગ કહેવાય. આત્મજ્ઞાન રાજ્યનું ઐશ્વર્ય સ્વર્ગ દેહનું નિત્ય આરોગ્ય આયુષ્ય અને નિર્વાણની પ્રાપ્તિમાં આદિ વિનિયોગથી ઉપત થયેલ ઉહલોકને પરલોકમાં મળતું ફળ છે. સ્નાન કરતી વેળાએ તથા બંને વખતની સંધ્યાની ઉપાસના કરનારને વખતે પંચાક્ષર મંત્ર 11 વખત ભણીને પ્રોક્ષણ અભિષેણ અને અર્ધમય પાપનો ક્ષય કરવા, આ ક્રિયાઓ દ્વારા પવિત્ર થયેલો મનુષ્ય પર્વત પર જઈને પ્રમાદનો ત્યાગ કરીને 1,00,000 વખત ને ગંગા નદીમાં ઉભા રહીને 2,00,000 વખત પંચાક્ષર મંત્રનો જપ કરીને કરે તો તેને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. બ્રાહી ક્રુવાકુર દુર્વાકુર તલ ગળો અને ઘોડાવજનો હોમ 10,000 મંત્રથી કરવામાં આવે તો આયુષ્યની વૃદ્ધિ થાય છે. શનિવારે પીપળાના ઝાડ તળે બેસીને પંચાક્ષર મંત્રનો 2,00,000 વાર જપ કરવાથી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. અસ્વસ્થ વૃક્ષની શનિવારે 2 હાથે સ્પર્શીને 108 વાર જપ કરવાથી અકાળ મૃત્યુ થતું નથી. સૂર્યાભિમુખ રાખીને એકાગ્રતાથી 1,00,000 મંત્ર જપ કરીને આકડાની 108 સમાધિઓની નિત્ય હોમ કરનાર મનુષ્ય વ્યાધિ મુક્ત થાય છે. સર્વ રોગોનો વિનાશ કરવાને માટે પંચાક્ષર મંત્રનો 10,000 વખત જપ કરવો અને ખાખરાની 108 સમાધિઓને હોમ કરવો. આથી મનુષ્ય નિરોગી થાય છે. 108 વાર મંત્રનો જપ કરીને તેનાથી અભિમંત્રિત જળ તડકામાં બેસીને પીવાથી પેટના બધા વ્યાધિઓને 1 મહિનામાં મુક્ત થઈ થવાય છે. પંચાક્ષર મંત્ર 11 વખત ભણીને ભક્ષ્ય અન્ન અને પેય પદાર્થને અભિમંત્રિત કરીને તે ખાવા અને પીવાથી વિષ હોય તો પણ અમૃત જેવું લાભદાયક થાય છે. દિવસના પ્રથમ ભાગમાં 1,00,000 પંચાક્ષર મંત્રનો જપ કરીને 108 ખાખરાની સમાધિઓનો હોમ કરવાથી તેમજ નિત્ય સૂર્ય નમસ્કાર કરવાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. પંચાક્ષર મંત્રનો 10,000 વખત જપ કરીને નદીના જળથી ભરેલા કળશને અભિમંત્રિત કરીને તેમના જળથી સ્નાન કરવાથી તે જળ સર્વ રોગોના નાશ માટે ઔષધરૂપ થઈને રોગનો નાશ કરે છે. પવિત્ર થઈને 28 વાર મંત્રનો જપ કરીને પલાશની 28 સમધિઓનો દરરોજ હોમ કર્યા પછી ભોજન કરનાર મનુષ્ય આરોગ્ય મેળવે છે. સૂર્યને ચંદ્રનો ગ્રહણ થતા પૂર્વે 9 કલાક અગાઉ વેદ લાગે છે. ત્યાર સુધી સાધક મનુષ્ય ઉપવાસ કરવો અને સાધક સાગરને મળતી હોય તેવી નદીને તીરે જઈને સ્નાન કરીને પવિત્ર થવું તે ગ્રહણ છૂટે ત્યાં લગી પંચાક્ષર મંત્રનો એકાગ્રતાથી ત્યાં બેસીને યથાશક્તિ જપ કરવા. ગ્રહણ છૂટ્યા બાદ 108 વખત મંત્ર જપ કરતી વખતે બ્રાહી રસનું પાન કરવાથી બધા શાસ્ત્રોને ધારણ કરનાર તીવ્ર મેઘા પ્રાપ્ત થાય છે અને તે સાક્ષાત દેવી સરસ્વતી તેની વાણી અલૌકિક થાય છે. આ મંત્રનો ભક્તિભાવે 1,008 વાર નિત્ય જપ કરવો અને 108 પલાશની સમધિઓનો હોમ કરવાથી ગ્રહની પીડાનો નાશ થાય છે. ભયંકર કે ખરાબ સ્વપ્ન જોવામાં આવ્યું હોય તો સ્નાન કરીને પંચાક્ષર મંત્રનો 10,000 વાર જપ કરવો અને ધૃતની 108 આહુતિ આપીને અગ્નિમાં હોમ કરવાથી સત્વરે શાંતિ મળે છે. સૂર્ય અને ચંદ્રના ગ્રહણ વખતે શિવલિંગની વિધિસર પૂજા કરવી અને એકાગ્રતાથી શિવજીની સમીપે બેસીને 10,000 વાર પંચાક્ષર મંત્રનો જપ કરવો. ત્યાર પછી શંકર ભગવાનની પ્રાર્થના કરવાથી સાધકની સઘળી સૌ કામનાઓ પૂરી થાય છે. આથી બળદ અને ઘોડા કે ગાય કે ઘોડા ને કોઈ પણ રોગ થયો હોય તો પવિત્ર થઈ શુદ્ધ ભાવથી 1 મહિનો સુધી શંકર ભગવાનની ભક્તિપૂર્વક વિધિસર પૂજા કરવી અને 10,000 પંચાક્ષર મંત્રનો જપ કરી પલાશની 108 સમાધિઓની આહુતિ અગ્નિમાં દેવી. આમ કરવાથી પશુઓનો રોગ નાશ થાય છે તથા તેમનો વિકાસ થાય છે.
એમાં શંકા નથી. શત્રુની ડર ઉત્પન્ન થતો હોય તો 10,000 વાર પંચાક્ષર મંત્ર જપો અને 108 પ્લસ વૃક્ષની સમધિઓથી આહુતિઓ હોમ કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે. હે દેવી, કોઈકના દ્વારા અભિચાર કર્મ કરાયું હોય અથવા કોઈ અથવા બીજી કોઈ રીતનો ઉપદ્રવ ઉત્પન્ન થયો હોય તો અગાઉ મુજબ હોમ કરી હોમ તથા જપ કરી દેવી શક્તિ હાજર કરવાથી શત્રુને જ કષ્ટ પડે છે. કોઈ મનુષ્ય દ્વેષ કરે તો દ્વેષની શાંતિ માટે પંચાક્ષર મંત્ર પ્રતિલોમ ભણો યથાર્થ યવાસી મૌન ઓમ મુજબ ઉલટા ક્રમથી બોલતી તેનો 10,000 વાર જપ કરવો. અને બૈડા વૃક્ષની 8 સમધિઓની અગ્નિમાં આહુતિ આપી હોમ કરવો. તમામ પાપોમાંથી મુક્તિને શુદ્ધિ મેળવવામાં આવે પ્રાયશ્ચિત કરવાની વિધિ કહું છું. પાપની શુદ્ધિ દ્વારા જ જ્ઞાનરૂપી સંપત્તિ મળે છે, કેમ કે તેનો હેતુ પાપ શુદ્ધિ કરવાનો છે. જો પાપ શુદ્ધિ ન થાય તો બધી જ ક્રિયાઓ નિષ્ફળ જાય છે અને જ્ઞાનશીન બને છે. તેથી પાપ શુદ્ધિ તો કરવી જ પડે. લક્ષ્મી અને વિદ્યાની શુદ્ધિ માટે બે હસ્ત જોડી તેના સ્વરૂપનું ધ્યાન કરવું તથા 11 વખત પંચાક્ષર મંત્ર ભણી ચારે દિશામાં પાણી છાંટવું. પાપ શુદ્ધિ કરવા માટે 108 વાર મંત્ર ભણી સ્નાન કરવું. તેમાં તેનાથી બધા જ તીર્થોમાં સ્નાન કર્યું હોય તેવું ફળ પ્રાપ્ત થાય છે અને બધા જ પાપ નાશ પામે છે. સંધ્યા દાણી ઉપાસના ન કરી હોય તો તથા એ કર્મમાં વિઘ્ન આવ્યું હોય તો 108 વાર પંચાક્ષર મંત્રનો જપ કરી સંધ્યોપાસના કરવી જોઈએ. ચંડાળ ભૂંડ ક્રૂર મનુષ્ય તથા કુકડાએ જે અન્નનો સ્પર્શ કર્યો હોય તેનું રાંધેલું અન્ન ખાવું નહીં. જો તે અન્ન ખાવામાં આવી જાય તો 108 વાર મંત્રનો જપ કરવો. બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ માટે પંચાક્ષર મંત્ર 1000 વાર જપવા. અન્ય પાતકોના વિનાશ અર્થે 50 કરોડ વાર મંત્ર જપવા. પાતકોના નાશ અર્થે 25 કરોડ પંચાક્ષર મંત્રો જપવા. તે સિવાયના પાપોના નિવારણ માટે 5,000 મંત્ર જપ કરવા. શાંત મનથી 5,00,000 વાર મંત્ર પંચાક્ષર મંત્ર જપવાથી મહાદેવજીના સ્વરૂપનું તથા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. સાધક સ્વયં શિવ સ્વરૂપ બને છે. એ ભદ્રે તે સાધક પ્રાણ ઇત્યાદિ 5 વાયુઓને વશ કરી સુખ મેળવે છે. પવિત્ર અને જીતેન્દ્ર થયેલ મનુષ્ય 10,00,000 મંત્રનો જપ કરી સ્ત્રોત્ર વગેરે 5 ઇન્દ્રિયો પર વિજય મેળવી શકે છે. દૂર દૂર યથાર્થ ગમે તેટલી દૂરથી થતી વાત હંમેશા વાત સાંભળવાની શક્તિ પ્રાપ્ત કરી શકે છે. દૂર સુધીની વસ્તુ પણ નિહાળી શકે છે. કોઈ પણ રીતની વ્યગ્રતા વગર એક ચિત્તે શ્રી સ્વરૂપના ધ્યાન મગ્ન થઈને જે મનુષ્ય પંચાક્ષર મંત્રોનો 10 મંત્રનો 15,00,000 વાર જપ કરે તે સ્પર્શ શબ્દ રસ રૂપ તથા ગંધા પાંચે વિષયોને જીતી શકે છે. ચોથી વખત 5,00,000 યથાર્થ 20,00,000 વાર પંચાક્ષર મંત્રનો ભક્તિપૂર્વક જપ કરનાર મનુષ્ય આકાશ તથા 5 મહાભૂતો પર વિજય પ્રાપ્ત કરી શકે છે. એ જ પ્રમાણે 24,00,000 વખત મંત્ર જપ કરનાર મનુષ્ય બુદ્ધિ ચિત્ત મન તથા ગર્વ વગેરે કરણોની ઉપર વિજય મેળવી શકે છે. હે કમલાનની કમળના સમાન સુંદર મુખવાળી એ દેવી, પંચાક્ષર મંત્રનો 25,00,000 વખત જપ કરનાર સાધક 50 તત્વો પર વિજય મેળવી શકે છે. વાયુ તથા ધ્વનિ વગરના સ્થળે મનુષ્ય પ્રમાદને ત્યાગી મધ્ય રાત્રિ આદરથી 50 મંત્રનો 10,000 વખત જપ કરવો. એ સુંદરી આ વ્રત કરી આત્મની સિદ્ધિ મેળવી શકાય છે. પ્રમાદ ત્યાગીને જે મનુષ્ય વાયુ તથા ધ્વનિથી રહિત એવા સ્થળે મધ્ય રાત્રિએ પંચાક્ષર મંત્રનો 1,00,000 જપ કરે તો તેને પાર્વતી સહિત મહાદેવ સાક્ષાત સ્વરૂપના દર્શન આપે છે તેમાં બે મત નથી. તેના અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામે છે તથા હૃદયમાં તથા હૃદય બહાર સાક્ષાત રૂપી દીવડાનું અજવાળું ફેલાય છે તેમાં શંકા નથી. બધી રીતની સંપત્તિની પ્રાપ્તિ માટે સાધકે સ્નાન કરીને કર્મથી પવિત્ર થઈ સંપૂર્ણ તથા બીજ સહિત પંચાક્ષર મંત્ર 1 કરોડ વાર જપવા. તેથી સાધક મારા સ્વરૂપને મેળવી શકે છે. આથી વધુ વળી અન્ય શું જોઈએ છે? હે દેવી, આમ પંચાક્ષર મંત્રના જપ વિધિ તથા તેનો ક્રમ આપ આદિ બધું તમને કહી સંભળાવ્યું. જે મનુષ્ય આ અધ્યાયનું પાઠ કરશે અને તેનું શ્રવણ કરશે તે મોક્ષ પદ પામશે. જે મનુષ્ય દેવનું પૂજન અને શ્રાદ્ધ સમયે આ પંચાક્ષર મંત્રનો વૈદિક ક્રમ પવિત્ર બ્રાહ્મણોને સંભળાવી શિવલોકનામાં આદર પામી શકે છે. ઇતિ શ્રી
લિંગમાં પુરાણમાં પૂર્વ ભાગમાં પંચાક્ષર મંત્રનો જપ કરવાનો વિધિ તથા તેનું મહાત્મય નામનો 85મો અધ્યાય સંપૂર્ણ